જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કેડર એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જેમ તમને ખ્યાલ છે તેમ જીપીએસસી દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે એસટીઆઈની 300 જેટલી જગ્યા માટેની ભરતી છે એ જાહેર કરી દેવામાં આવી છે. જનરલી આ ભરતી સપ્ટેમ્બર મહિનામાં જાહેર થવાની હતી, એટલે આપણે રાહ જોઈને બેઠા હતા. એની જગ્યાએ એક મહિનો વહેલા જાહેર થઈ ગઈ છે. પછી સામે જગ્યા 573માં 300 જગ્યા છે. પછી સામે ભરતી પૂરી થવાની જે પ્રોસેસ છે એ થોડી ઝડપી બનાવી દેવામાં આવી છે. અને હજી આગળ 273 જગ્યા છે એ આવતા વર્ષે આપણને જોવા મળી શકે છે. પણ ટૂંકમાં અત્યારે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જે 300 જેટલી જગ્યાઓ છે એ રિલીઝ થઈ ગઈ છે જીપીએસસી દ્વારા. થોડી આપણે એની વિશે બેકગ્રાઉન્ડમાં માહિતી ચેક કરીએ તો ક્યારથી ફોર્મ ભરાવવાના શરૂ થાય છે જરાક નોટ કરજો. તો આજે એસટીએની પરીક્ષાના જે ફોર્મ છે, એસટીએની પરીક્ષાના ફોર્મ છે એ 300 જગ્યાઓ માટે તારીખ 12/8/2024 એટલે કે 12/8 લઈને ક્યાં સુધી, તો કે 31/8/2024 સુધીમાં આની અરજી કરવાની રહેશે. અહીંયા છે ને, આજ દિવસ સુધી કોઈ દિવસ પ્રાથમિક કસોટીનું પરિણામનો મહિનો લખી નહોતા આપતા જીપીએસસી વાળા. આ વખતે નોટિફિકેશનમાં જ લખેલું છે કે આ જગ્યાઓ માટેની પ્રાથમિક કસોટી ડિસેમ્બરમાં લેવામાં આવશે. હવે આમ કરીએ ને તો ઓગસ્ટ મહિનો તો આપણો ફેસ્ટિવલમાં તહેવારમાં ચાલ્યો જાય. ઓગસ્ટ પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મહિનો, 3 મહિના આપણી પાસે છે, 3 થી 3.5 મહિના મેક્સિમમ, બરાબર છે. એટલે કે ડિસેમ્બરમાં આની પ્રિલિમ યોજાશે અને પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ મે 2025માં પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે પ્રિલિમનું રિઝલ્ટ આપણને મે મહિનામાં મળશે. પાછી મેન્સ એક્ઝામ ઓગસ્ટમાં છે અને મેન્સનું રિઝલ્ટ ડિસેમ્બરમાં છે. ટૂંકમાં એક વર્ષની અંદર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જીપીએસસી દ્વારા પૂર્ણ કરી દેવામાં આવશે તેવો આની અંતર્ગત લખવામાં આવી રહ્યું છે. જગ્યાની સંખ્યા કેટલી છે, તો કે 300 જગ્યા છે, બરાબર. 573ની આશા હતી, પર બીજી વાર ચાન્સ મળશે. કદાચ આમાં એક બે માર્કે રહી ગયા તો 273 જગ્યા ફરીથી રિલીઝ થશે. વાત કરીએ કે પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ શું હોય છે, તો GS1નું પેપર છે. Class 1-2ની વર્તા વાત કરીએ તો એમાં હિસ્ટ્રી હશે, સાંસ્કૃતિક વારસો હશે, ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય, આંતરરાષ્ટ્રીય સંબંધો, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે મેથ્સ રિઝનિંગ, ઇકોનોમી, ભારતીય અર્થતંત્રના આયોજન, જિયોગ્રાફી એટલે કે ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની ઘટનાઓ જેને આપણે શું કહીએ છીએ, કરંટ અફેર્સ કહીએ છીએ. આટલા 8 વિષય છે એ આપણે તૈયાર કરવાના છે. ત્યારબાદ આજે આપણે જે વિષયની ચર્ચા કરવાની છે, દરેક જે સબ્જેક્ટ છે એના ડેમો લેક્ચર્સ તમારી સામે વારાફરતી વારા, જેમ કે આજે જિયોગ્રાફીનો છે, આવતીકાલે કોઈ બીજા સબ્જેક્ટનો આવશે, જેવા ડેમો લેક્ચર પૂર્ણ થશે પછી આપણે બેચની શું થશે, શરૂઆત થશે. તો જિયોગ્રાફીનો જો તમે સિલેબસ જોયો હોય ને, તો જે સિલેબસ લખેલો છે ને એમાં થોડું ગૂંચવડા ભર્યું લાગે છે. એટલે મેં એને સરળ અને સાદી ભાષામાં થોડો જે સિલેબસ છે એને સરળ કરી નાખ્યો. તો ટૂંકમાં આટલા પોઈન્ટ આપણે ભરવાના છે. કોની અંતર્ગત આટલા પોઈન્ટ ભરવાનું, તો કે જિયોગ્રાફી અંતર્ગત આપણે આટલા પોઈન્ટને ડિટેલની અંદર જોવાના છે. સૌથી પહેલાં આપણે ભારતનું શું જોવાનું, સૌથી પહેલાં ભારતનું રૂપરૂપ જોવાનું છે, જેની અંદર ભારતના પર્વતો જોશું આપણે, આની અંદર જ ભારતના મેદાનો જોશું, આની અંદર પશ્ચિમ ઘાટ જોશું, પૂર્વ ઘાટ જોશું, ઉચ્ચ પ્રદેશ જોશું, અંદમાન નિકોબાર જોશું, ઉત્તર પૂર્વનો ડુંગરાળ વિસ્તાર જોશું, આની અંદર અરવલ્લી, વિંધ્ય, સાતપુડા, સહ્યાદ્રી તમામ વસ્તુ આપણે ડિટેલની અંદર કવર કરશું. આ સિવાય તટીય મેદાન, પશ્ચિમ અને પૂર્વીય તટીય મેદાન પણ જોશું. ત્યારબાદ આપણે ભારતના તમારા સિલેબસમાં આવું લખેલું હશે કે ભારતનું અપવાતંત્ર, ઘણા વિદ્યાર્થીઓ અહીંયા મૂંઝાતા હોય છે કે અપવાતંત્ર એટલે શું, તો કે બીજું કંઈ નહીં, અપવાતંત્ર એટલે આને ભારતની નદીઓ કહેવાય. બનશે અલગ અલગ પ્રકારના નદીતંત્રો વિશે જોશું આપણે, બરાબર છે. ત્યારબાદ હિમાલયનું નદીતંત્ર જોશું, દક્ષિણ ભારતનું નદીતંત્ર જોશું, પરીક્ષામાં કેવા પ્રશ્નો વધારે પૂછાય છે, કયા ટોપિકમાંથી એટલે કયા નદીતંત્રમાંથી પ્રશ્નો વધારે પૂછાય છે. નદીઓ તો ભરવાની જ છે, સાથે સાથે આપણે નદીતંત્ર પણ ભરવાના છે, એટલે કે નદી અને એને કેવી સહાયક નદીઓ મળે છે એના વિશે પણ આપણે જોશું. ત્યારબાદ આર્થિક ભૂગોળની અંદર આ 3 પોઈન્ટ છે ને તમારા સિલેબસમાં આવું લખેલું હશે. આર્થિક ભૂગોળ, આર્થિક એટલે પૈસાને લગતી બાબત. તો આર્થિક ભૂગોળમાં આપણે ભારતની કૃષિ જોશું, ભારતના ખનિજો જોશું કે જેને પ્રાથમિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે દ્વિતીય પ્રવૃત્તિ જોશું કે જેના અંતર્ગત ભારતના કોના વિશે જોવાનું છે, તો કે ભારતના ઉદ્યોગો વિશે જોવાનું છે, બરાબર છે. લોખંડ પોલાદનો ઉદ્યોગ હોય, એલ્યુમિનિયમ ઉદ્યોગ હોય, સુતરાઉ કાપડનો ઉદ્યોગ હોય, તમામ ઉદ્યોગો આપણે જોશું. ત્યારબાદ આપણે ભારતના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો, આ પોઈન્ટ છે ને પરીક્ષા માટે મોસ્ટ આઈએમપીસ, આમાંથી પ્રશ્ન પૂછાય પૂછાય અને પૂછાય. જે પરીક્ષા માટે વધારે આઈએમપીસ ને એની માટે હું ડબલ સ્ટાર કર્યું છું. એક નેશનલ પાર્કનો પ્રશ્ન તો પરીક્ષામાં લગભગ પૂછાતો હોય છે. એક આ ભારતની નદીઓ છે ને એની આગળ હું ડબલ સ્ટાર કરું છું. લગભગ 1 થી 2 પ્રશ્નો ફિક્સ હોય છે, આના પણ પ્રશ્નો ફિક્સ હોય છે. આ ટોપિક આઈએમપી છે. એટલે જ્યારે તમે હવે સિલેબસમાં કરતા હોય ને, ત્યારે જે જાન્યુઆરીમાં પરીક્ષા છે એસટીએ પ્રિલિમ પરીક્ષા, એમાં આટલા ટોપિક તો કર્યા વગર જવાનું જ નથી. બાકી જે તમને એવું લાગતું હોય કે કોઈ સ્કીપ કરું છું, તો આ 3 ટોપિક તો સ્કીપ નહીં જ કરતા, આમાંથી અવશ્ય પ્રશ્નો પૂછાતા હોય છે. અને આ જે સામાજિક ભૂગોળ છે ને આની પાછળ હું 3 સ્ટાર કરું છું. મિનિમમ 3 થી 4 માર્ક લઈને આપશે અને બધો જ ડેટા ફેક્ચ્યુઅલ છે. સામાજિક ભૂગોળ એટલે બીજું કંઈ નહીં, આની અંતર્ગત વસ્તીને લગતી તમામ બાબતો આવે કે જે ભારતની વસ્તી ગણતરી છે
કે જે વસ્તી ગણતરી કયા વર્ષમાં કરવામાં આવી, તો કે 2011માં જે વસ્તી ગણતરી કરવામાં આવી હતી તેની તમામ બાબતો, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતાનું પ્રમાણ, વસ્તી ગીસતા કોને કહેવાય, આ તમામ વસ્તુ છે સામાજિક ભૂગોળની અંતર્ગત આવે. પ્રશ્ન પૂછાય પૂછાય અને અવશ્ય પૂછાય, 3 સ્ટાર કર્યા છે અને બધી ડિટેલ ફેક્ચ્યુઅલ છે. અત્યાર સુધીના જીપીએસસીના ભૂતકાળના કોઈ પણ પેપર ઉઠાવીને જોઈ લેજો, એમાંથી તમને અવશ્ય 3-4 પ્રશ્નો જોવા મળશે. છેલ્લે ડીવાયએસઓ લેવાની હતી, એમાં 4-5 પ્રશ્નો હતા એક જ ચેપ્ટરમાંથી, 200માંથી 4-5 પ્રશ્નો હતા. ત્યારબાદ આપણે રામસર સાઇટ વિશે પણ જોશું, ભારતના જંગલો વિશે પણ જોશું, ભારતની જમીનો વિશે પણ જોશું. સ્થાનાંતર અને શહેરીકરણ આ વધારે તમને ક્યાં કામ લાગશે, તો કે સ્થાનાંતર અને શહેરીકરણ આ વધારે તમને કઈ જગ્યાએ કામ લાગશે, તો કે મેન્સમાં આ વધારે ઉપયોગી થશે. તો આ ભારતની ભૂગોળ અંતર્ગત આપણે આટલું ભણશું. ત્યાર પછી છે ગુજરાતની ભૂગોળ. તો ગુજરાતની ભૂગોળ અંતર્ગત જેવું ભારતનું ભૂપૃષ્ઠ છે ને, એવું જ ભૂપૃષ્ઠ કોનું જોવાનું, તો કે ગુજરાતનું ભૂપૃષ્ઠ જોવાનું છે. આ પણ ટોપિક આઈએમપીએસસી, અમે ગુજરાતના ડુંગરો જોશું, ગુજરાતના રણ પ્રદેશો જોશું, ગુજરાતના ઉચ્ચ પ્રદેશો જોશું. ત્યારબાદ ગુજરાતની નદીઓ વિશે આપણે જોશું, ગુજરાતના ખનિજો વિશે જોશું, ગુજરાતની કૃષિ વિશે જોશું, ગુજરાતના ઉદ્યોગો, ગુજરાતના અભયારણ્યો અને નેશનલ પાર્ક અલગથી ભણશું, ભારત માટે પણ ભણશું અને ગુજરાત માટે અલગથી ભણશું. અને ગુજરાતના કોના વિશે જોવાનું છે, જંગલો વિશે, જે સ્ટાર કેરા ને ટોપિક પરીક્ષા માટે કેવા છે, ખૂબ જ મહત્વના છે. કારણ કે ભૂતકાળમાં આ જ ટોપિકમાંથી અવારનવાર પ્રશ્નો પૂછાવતા આવ્યા છે. અહીંયા એક આઈડિયોલોજી ધ્યાન રાખજો કે ત્યારે જ્યારે તમારી એક્ઝામ, અત્યારે જે જીપીએસસીનો ટ્રેન્ડ ચાલે છે ને, મોટાભાગે વન લાઈન પ્રશ્નો વધારે પૂછાય છે, પણ તમારી એક્ઝામ January 2025માં છે ને, ત્યારે બની શકે કે પેપર જે સેટર છે, કારણ કે ચેરમેન ચેન્જ થઈ જાય, તો કદાચ પ્રશ્નો ફરીથી વિધાનવાળા રીતે જે જૂના પૂછાતા હતા એવા પ્રશ્નો પર રિપીટ થઈ શકે. એટલે થોડી માનસિક રીતે જીપીએસસીના જે PYQ છે ને, એટલે કે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન છે ને, આનું થોડું એનાલિસિસ કરજો. ખાસ કરીને 2022 સુધીના જે છે આને ખાસ એકવાર જોજો, વિધાનવાળા પ્રશ્નોની પણ પ્રેક્ટિસ રાખજો, બરાબર છે. કારણ કે કદાચ ચેરમેન બદલાઈ જાય તો પેપર સેટરની અંદર, પેપરની અંદર કદાચ ફરીથી વિધાનવાળા પ્રશ્નો પર પાછા આવી શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ ભૌતિક ભૂગોળ. ભૌતિક ભૂગોળની અંતર્ગત આપણે 14 ટોપિક બનવાના છે. કયા કયા? તો એક છે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ વિશે જોવાનું છે, એના પછી સૂર્યમંડળ વિશે, અહીંયા હું પાછા 2 સ્ટાર કરું છું કારણ કે આ પરીક્ષા માટે આઈએમપી છે. અક્ષાંશ અને રેખાંશ વિશે પણ જોશું, આ પૃથ્વીની ગતિ એના ઉપર 2 સ્ટાર કરું છું. આમાં પ્રશ્ન પૂછાય પરિભ્રમણ કોને કહેવાય, પરિક્રમણ કઈ રીતે કહેવાય, ઋતુ પરિવર્તન કઈ રીતે થાય. ત્યારબાદ આપણે વાતાવરણ વિશે જોશું, ત્યારબાદ સૂર્યઘાત વિશે જોશું, વાતાવરણનું દબાણ અને પવનો વિશે જોશું, વાયુ સમુચ્ય, વાતાગ્રહ અને વાતાવરણીય તોફાનો, આના અંતર્ગત ચક્રવાત આવી જાય આના વિશે પણ જોશું, જલાવરણ વિશે પણ જોશું, ખંડીય સાજલી કોને કહેવાય, ખંડીય ઢોરાવ કોને કહેવાય, દરિયાઈ મેદાન કોને કહેવાય, એની અંદર પર્વત કઈ રીતે આવેલા હોય, તમામ વસ્તુ જોશું, પરવારા અને પરવારાના ખરાબા વિશે પણ ભણશું, પૃથ્વીની આંતરિક સંરચના વિશે પણ ભણશું. આમાંથી પણ અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય છે પૃથ્વીની આંતરિક સંરચના. ભૂકંપ અને સુનામી વિશે પણ જોશું, જ્વાળામુખી પણ વિશે જોશું અને ખડકો જે છે આ પણ પરીક્ષા માટે આઈએમપી છે, ખડકો વિશે પણ જોશું. આટલા ટોપિક આપણે ભરવાના છે. કઈ ભૂગોળ અંતર્ગત? તો કે ભૌતિક ભૂગોળ અંતર્ગત ભરવાના. ટૂંકમાં આપણે 3 પ્રકારના ભૂગોળ અહીંયા ભરવાના છે. એક ભારતની ભૂગોળ, બીજું ગુજરાતની ભૂગોળ અને ત્રીજું કયું ભૂગોળ જોવાનું? તો કે ભૌતિક ભૂગોળ જોવાનું છે. ડન છે? આ જેટલા ટોપિક અહીંયા બોર્ડ ઉપર લખ્યા છે આ તમામ ટોપિક અધિકારી 3.0 બેચમાં જીઓગ્રાફી વિષયમાં મારા દ્વારા ડિટેલની અંદર કવર કરાવવામાં આવશે. કેટલા માર્કનો સાહેબ વેઇટેજ છે પરીક્ષામાં, તો નોટ કરજો. જો તમે Class 1-2ની પરીક્ષા આપો છો તો જીઓગ્રાફી કેટલા માર્કનું પૂછાય? તો કે 50 માર્કનું પૂછાય, એટલે આ સબ્જેક્ટને અવગણી ન શકાય, નોટ કરજો. જો તમે DYSO અથવા તો આપણે અત્યારે STI છે, હાલ STIની ચર્ચા કરી, જો તમારે STIની પ્રિલિમ આપવાની હોય જાન્યુઆરીમાં, તો આ સબ્જેક્ટ કેટલા માર્કનો છે? 25 માર્કનો સબ્જેક્ટ છે. 200માંથી 25 માર્ક અને 400માંથી કેટલા માર્ક? 50 માર્ક. મતલબ કે સબ્જેક્ટનું વેઇટેજ સારું એવું છે. એટલે પહેલું કે આ સબ્જેક્ટ એકદમ સમજવો પણ થોડો પ્રમાણમાં સહેલો છે, યાદ રાખવો પણ સહેલો છે. ખાલી ફિઝિકલ જિયોગ્રાફી છે ને, ત્યાં થોડું અન્ડરસ્ટેન્ડિંગ કરવું પડશે, એટલે ત્યાં થોડું સમજવું પડશે. પણ ભારતનું ભૂગોળ છે અને ગુજરાતનું ભૂગોળ છે ને, થોડો ફેક્ચ્યુઅલ ડેટા છે, એટલે એની અંદર તમે અમુક ફેક્ટ યાદ રાખી લેશો ને તો તમારું કામ આગળ ચાલુ જશે. આટલું બરાબર. તો આપણે ત્રણેય ભૂગોળ જોશું, ગુજરાતનું જોવાનું છે, ભારતનું ભૂગોળ જોવાનું છે અને ભૌતિક ભૂગોળ છે. ત્રણેય ભૂગોળનો આપણે અભ્યાસ કરવાનો છે અને આટલા જે ટોપિક લખ્યા છે ત્રણેય ભૂગોળમાં, એટલા ટોપિક આપણે ડિટેલમાં કે જેમાંથી પરીક્ષામાં અવારનવાર પ્રશ્નો પૂછાવતા હોય એ રીતે આપણે આને કવર કરવાના છે, બરાબર છે. તો આ હતી આપણે સિલેબસની ચર્ચા કરી. હવે મેન્સ એક્ઝામિનેશનમાં શું છે, એટલે કે મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ કઈ રીતે છે? તો સૌથી પહેલા ભૌતિક લાક્ષણિકતાઓ અને સંસાધનો ગુજરાત અને ભારતના સંદર્ભમાં, મુખ્ય ભૂમિ સ્વરૂપો, આબોહવા, જમીન, નદીઓ, વનસ્પતિ, મુખ્ય સંસાધન ભૂમિ, જમીન, ખડકો, ખનિજો, જળ અને વનસ્પતિ સંસાધન. ટૂંકમાં કહીએ ને તો આમાં 3-4 ચેપ્ટરનું કોમ્બિનેશન છે. એક ભારતનું ભૂપૃષ્ઠ પણ આમાં આવી ગયું. બીજું આ જો મુખ્ય ભૂમિ સ્વરૂપો આખો ભાગ છે ભારતનું ભૂપૃષ્ઠ. બીજું અપવાતંત્ર એટલે કે નદીઓ પણ આવી ગઈ, જમીન પણ આવી ગઈ, આબોહવા પણ આવી ગઈ. ભૂમિ, જમીન, ખડકો, ખનિજો, જળ અને વનસ્પતિ સંસાધન, એટલે વનસ્પતિ એટલે જંગલો, આ બધું પહેલા ટોપિકમાં અમે મૂકી દીધું છે મેન્સ એક્ઝામિનેશનમાં. પણ મેન્સમાં સાહેબ એવો કયો ટોપિક છે કે જેમાંથી અવારનવાર વધારે પ્રશ્નો પૂછાતા હોય છે? તો એ ટોપિક આગળ આવેલો છે, એટલે હું તમને કહું કે આમાંથી સૌથી વધારે Class 1-2માં મેન્સના પ્રશ્નો પૂછાતા હોય છે. આર્થિક પ્રવૃત્તિઓ એટલે આખો આર્થિક ભૂગોળ છે, જેની અંદર કૃષિ પણ આવી ગયું,
આની અંતર્ગત ખનિજ પણ આવી ગયું, આના અંતર્ગત ઉદ્યોગો પણ આવી ગયા, એટલે ટૂંકમાં આખો આર્થિક ભૂગોળ છે. ખેતી, પશુપાલન, વન્ય, મત્સ્ય, ખાણ અને ખનિજ, દ્વિતીય પ્રવૃત્તિઓ, ગૃહ ઉદ્યોગો, વિનિર્માણ ઉદ્યોગો, તૃતીય પ્રવૃત્તિઓ, વેપાર, વાણિજ્ય, પરિવહન, સંસાર સંગ્રહણ, અન્ય સેવાઓ, ચતુર્થ પ્રવૃત્તિમાં આર્થિક પ્રવૃત્તિના સ્થાનિકરણને પરિબળો, મુદ્દાઓ અને સમસ્યાઓ, ટૂંકમાં આખો આર્થિક ભૂગોળ છે, જેની અંદર તમારે મુખ્યત્વે કૃષિ જોવાની રહેશે, ખનિજ જોવાની રહેશે અને કોના વિશે જોવાનું રહેશે, ઉદ્યોગો વિશે જોવાનું રહેશે. આની અંતર્ગત યાદ રાખજો, અહીં આપણે ખાલી પ્રિલિમ એક્ઝામનું કવર નથી કરવાનું, અહીંયા આપણે પ્રિલિમ સાથે જ મેન્સની તૈયારી પણ કરવાની છે. મતલબ કે જેવો અહીંયા એક બે લેક્ચર પૂરા થશે પછી તમને મેન્સના ક્વેશ્ચન આન્સર કઈ રીતે લખાય એની અહીંયાથી સમજ આપવામાં આવશે, અને પછી જેવો એક ટોપિક પૂરો થશે ને પછી એ જ ટોપિકમાંથી મેન્સના ક્વેશ્ચન કેવા પૂછાય એના વિશે આપણે માહિતી મેળવશું, અને એ તમને અહીંયાથી લખવા દેવામાં આપવામાં આવશે. તમે એ પ્રશ્ન લખીને અમને આપશો એટલે અહીંયાથી આપણે કંઈક એવી એરેન્જમેન્ટ કરશું કે તમને ચેક કરીને ફરીથી શું આપી શકીએ, પાછા આપી શકીએ, એટલે તમારા ક્વેશ્ચનનું યોગ્ય માત્રામાં ઇવોલ્યુશન પણ થશે. એટલે કે ક્વેશ્ચનના જવાબ તમને ઇવોલ્યુશન કરીને આપવામાં આવશે એવો આપણા દ્વારા પ્રયત્ન કરવામાં આવશે. કારણ કે અધિકારી તમે પ્રિલિમના આધારે નથી બનવાના, અધિકારી તમે કોના આધારે બનવાના છો, તો અધિકારી તમે મેન્સ એક્ઝામને આધારે બનવાના છો. મતલબ કે એટલી પ્રિલિમની તૈયારી કરવા કરતાં પ્રિલિમની સાથે સાથે કઈ એક્ઝામની તૈયારી કરવી જોઈએ, તો કે પ્રિલિમની સાથે સાથે મેન્સ એક્ઝામની તૈયારી કરવી જોઈએ, તો જ તમે ફાઇનલી જે રિઝલ્ટ છે ત્યાં સુધી પહોંચી શકશો. કેમ? તો કે તમારું જે મેરિટ છે એ મેન્સના આધારે તૈયાર થવાનું. કોઈ એવું નહીં પૂછે કે પ્રિલિમમાં કેટલા માર્ક માટે રહી ગયા હતા, આખું ગામ પૂછશે કે મેન્સમાં કેટલા માર્ક ઓછા હતા. સમજે, આપણે કેવું કરીએ કે માની લો કે અત્યારે એસટીઆઈ છે એ જાન્યુઆરી મહિનામાં છે, જાન્યુઆરી 2025, તો અત્યારે જે જુલાઈ મહિનો ચાલે તો આપણે શું કરશું, તો કે જુલાઈથી જાન્યુઆરી મહિના સુધી એટલે કે 8, 9, 10, 11, 12 લગભગ 5-1 મહિના આપણે ખાલી અને ખાલી કોની તૈયારી કરશું, પ્રિલિમની જ તૈયારી કરશું. અને જેવું મેન્સની એક્ઝામ નજીક આવશે ને, કારણ કે આનું રિઝલ્ટ જૂન મહિનામાં આવશે, ત્યાં સુધી પછી તમારું કન્ફર્મ નહીં હોય પાસ થશો કે નહીં થાવ, એટલે જેવું જૂનમાં રિઝલ્ટ આવશે ને પછી તમે મેન્સની તૈયારી શરૂ કરશો. આવું ન કરાય. હવે આપણને ખબર જ છે કે આપણે આ ફિલ્ડ પસંદ કરી લીધું તો જિંદગીમાં એક વખત તો કઈ એક્ઝામ આપવાની છે, એક વખત તો મેન્સની એક્ઝામ આપવાની છે, તો પ્રિલિમ સાથે સાથે જ મેન્સની તૈયારી કરો. પ્રિલિમ પતે પછી મેન્સની તૈયારી કરવા જશો ને તો કોમ્પિટિશન ઓલરેડી વધારે છે, અને એવા લોકો જ્યારે જોડે કોન્ફિડન્સ છે કે જે મેં ભૂતકાળમાં મેન્સ એક્ઝામ આપેલી છે, એટલે એ લોકોનું લેવલ ઓલરેડી વધારે છે. તમારે એમનું લેવલ એચિવ કરવું હોય તો અત્યારથી જ પ્રિલિમની સાથે સાથે જ કોની તૈયારી કરવી જોઈએ, મેન્સની તૈયારી રાખવી જોઈએ. બરાબર છે, તો આ વસ્તુ ખાસ નોટ કરજો. એટલે આપણે ડેલી પ્રેક્ટિસ કરશું મેન્સના ક્વેશ્ચન આન્સરની. ત્યારબાદ સામાજિક અને વસ્તી વિષયક ભૂગોળ, આ છે ને મેન્સ માટે બહુ જ એમ્પી ટોપિક છે. આમાંથી પ્રશ્ન પૂછાય અને પૂછાય. ખાસ કરીને ભારતમાં સ્ત્રી પુરુષ પ્રમાણ ઓછું છે, તેને સુધારવા માટે કયા પ્રયત્નો કરી શકાય, સ્ત્રી સશક્તિકરણ અથવા તો મહિલા સશક્તિકરણ એ જ વસ્તી નિયંત્રણની ચાવી છે, શું ભારતમાં મહિલાઓની ઉંમર 18-21 કરવાથી તમામ સમસ્યાઓ ઉકેલાઈ જશે, આવા બધા પ્રશ્નો છે એ સામાજિક ભૂગોળ અંતર્ગત પૂછાય. આ ચર્ચા મેં પ્રિલિમમાં કરી હતી, 3 સ્ટાર આપ્યા હતા, આ એ જ ટોપિક છે. પણ ત્યાં આવા પ્રશ્નો પૂછે કે કયા રાજ્યની વસ્તી ગીચતા વધારે છે, ક્યાં સ્ત્રી પુરુષ પ્રમાણ વધારે છે, ક્યાં સ્ત્રી પુરુષ પ્રમાણ ઓછું છે, ક્યાં સાક્ષરતા વધારે છે, ક્યાં જન્મદર વધારે છે, ક્યાં મૃત્યુદર વધારે છે, ત્યાં આવા સ્ટેટિક પ્રશ્નો પૂછાય પ્રિલિમમાં. પણ મેન્સમાં એવા પ્રશ્નો ન પૂછાય, માટે મેન્સમાં મેં તમને અત્યારે જે એક્સપ્લેનેશન આપ્યું ને આ પ્રકારના પ્રશ્નો મેન્સમાં પૂછાશે. સપોઝ કે આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ વસ્તી વધારો એ જ તમામ સમસ્યાઓનું મૂળ છે, સમજાવો, તો આ તમારે 200 શબ્દોમાં સમજાવવું પડે, અને આમાંથી પૂરેપૂરી સંભાવના છે કે પ્રશ્ન પૂછાય. એક આ ટોપિક નોટ કરી નાખજો, સ્થાનાંતર, આ મેન્સ માટે મહત્વનો છે. શહેરીકરણ, આ બંને ટોપિક છે મીન્સ માટે સૌથી વધારે મહત્વના છે. એના પછી એટલે આ જે છે ને આખો ટોપિક મીન્સ માટે એમપી છે. ત્યારબાદ વિકાસકીય અને પર્યાવરણ મુદ્દાઓ, એક વસ્તુ નોટ કરજો કે પર્યાવરણ છે ને એ તમને પ્રિલિમના સિલેબસમાં, તમે જીપીએસસી એસટીનો સિલેબસ જોશો ને તો પ્રિલિમના સિલેબસમાં પર્યાવરણ તમને સાયન્સ અને ટેકનોલોજીની જોડે જોવા મળશે. પ્રિલિમના સિલેબસમાં એન્વાયરમેન્ટ તમને સાયન્સ અને ટેકનોલોજીની જોડે જોવા મળશે, જ્યારે મેન્સમાં એન્વાયરમેન્ટ તમને જીઓગ્રાફીની જોડે જોવા મળશે. એટલે આમાં અમુક પોઈન્ટ એન્વાયરમેન્ટના પણ છે. ખાસ કરીને વિકાસકીય અને પર્યાવરણીય મુદ્દાઓ, ટકાઉ વિકાસ, જેને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહીએ છીએ, આના માટે યુનાઇટેડ નેશન દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, જેને આપણે એસડીજી કહીએ છીએ, બનાવવામાં આવ્યા છે 17 જેટલા. વૈશ્વિકીકરણ પ્રક્રિયા, સામાજિક આર્થિક અસરો, મોસ્ટ એમ્પી ટોપિક છે. આ વૈશ્વિકીકરણવાળાની મેન્સ માટે સૌથી વધારે મહત્ત્વનો છે. આ ટોપિક પણ બહુ જ મહત્ત્વનો છે, સ્માર્ટ સિટી અને એના ઉપાયો. આમાંથી અવારનવાર મેન્સમાં પ્રશ્ન પૂછાય, જેમ કે ભારતને સ્માર્ટ સિટીની નહીં પરંતુ સ્માર્ટ ગામડાની જરૂર છે, આવો પ્રશ્ન પૂછાઈ ગયો, તો એ આ ટોપિકમાંથી પૂછવાનો હતો. આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, જેને આપણે કુદરતી પ્રકોપો કહીએ છીએ, ભૂકંપ, ભૂસંકલન, ચક્રવાત, વાદળનું ફાટું, સુનામી, દુષ્કાળ, પૂર, આબોહવાકીય બદલાવ, આ પર્યાવરણનો થોડો ટોપિક છે, જેને આપણે ક્લાઇમેટ ચેન્જ કહીએ છીએ, કાર્બન ઉત્સર્જન, આ પર્યાવરણનો સિલેબસ છે, પ્રદૂષણ, પ્રકોપ, વ્યવસ્થાપન, એટલે થોડું એન્વાયરમેન્ટ છે ને મેન્સમાં જિયોગ્રાફીની જોડે મૂકી દીધું છે, જ્યારે પ્રિલિમમાં સાયન્સ ટેકની જોડે મૂક્યું છે. આટલું ખાલી મગજની અંદર રાખજો. તો આ જે સિલેબસ જે છે આ સિલેબસ મેન્સનો છે,
આની પહેલાં જે આપણે સિલેબસ ચર્ચા કર્યો એ પ્રિલિમનો હતો. આપણે અહીંયા ખાલી પ્રિલિમની તૈયારી નથી કરવાની, આપણે પ્રિલિમની સાથે સાથે કઈ એક્ઝામની તૈયારી કરવાની, તો કે પ્રિલિમની સાથે સાથે આપણે મેન્સની પણ તૈયારી કરવાની છે. આટલી વસ્તુ મગજની અંદર નોટ કરજો. બરાબર છે. હવે જો તમે STA બનવા માંગો છો અને ગુજરાતની સૌથી અનુભવી સંસ્થા સાથે કે જેના ઘણા બધા વિદ્યાર્થીઓ, લગભગ 11,000 કરતા વિદ્યાર્થીઓ છે એ અત્યાર સુધીમાં સરકારી નોકરી મેળવી ચૂક્યા છે, એવી સંસ્થા સાથે તમે તૈયારી કરવા માંગો છો, કારણ કે અહીંયા સમય આપણી પાસે ઓછો છે, એટલે હાલ દરરોજનું 2 કલાકના લેક્ચરથી કામ નહીં ચાલે, એટલે જરૂર પડે 4 કલાક, 6 કલાક, વીકેન્ડમાં, શનિ રવિ પણ આપણે લેક્ચર્સનું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ. તો 300 જગ્યાઓ માટેની, જો તમે કોલેજના છેલ્લા વર્ષમાં હશો તો પણ આની માટે એપ્લાય કરી શકશો. 300 જગ્યા માટેની કોલેજ રનિંગ અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટેની નવી બેચ એ 20 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. તારીખ નોટ કરજો, 20 ઓગસ્ટ 2024થી શરૂ થઈ રહી છે. આની અંતર્ગત પ્રિલિમની પણ તૈયારી કરશું અને સાથે સાથે આપણે મુખ્ય પરીક્ષાની એટલે કે મેન્સની પણ તૈયારી કરશું, એટલે પ્રિલિમ પ્લસ મેન્સ બંનેની તૈયારી આપણે જોડે જોડે કરશું. અનુભવી ફેકલ્ટી, 14 વિષયનું માર્ગદર્શન આપવામાં આવશે, 23 પરીક્ષાલક્ષી પુસ્તકો આપવામાં આવશે, લાઇબ્રેરીની ફેસિલિટી પણ મળશે, તમને રેગ્યુલર યુનિટ ટેસ્ટ મળશે, ટોપિક વાઇઝ ટેસ્ટ મળશે અને છેલ્લે ફૂલ મોક ટેસ્ટ, એ પણ આના અંતર્ગત મળવાપાત્ર રહેશે. બરાબર છે. અને જો તમે ઓફલાઇનમાં એડમિશન લો છો તો સાથે તમને જે રેકોર્ડેડ કોર્સ છે એ તમને ફ્રીમાં આપવામાં આવશે, એટલે અગાઉથી તમે રિવિઝન કરી શકો અથવા તો તમે લેક્ચર પતી ગયા પછી પણ રિવિઝન કરી શકો. આ ખાલી રિવિઝન પર્પસ માટે છે. પણ જો તમે સમય આપણી પાસે ઓછો છે, એટલે જો તમે ઓફલાઈન આવી શકતા હોય તો એ વસ્તુ શ્રેષ્ઠ છે. કઈ જગ્યાએ આ બેચની તમને માહિતી મળશે તો અમદાવાદ છે, ગાંધીનગર છે, લિબર્ટી કેરિયર એકેડેમીના તમારી નજીકના સેન્ટર છે ત્યાં તમને આની માહિતી મળી જશે. છતાં વધારે સંપર્ક માટે 81-82-83 અથવા 98-98-85-67-77 ઉપર તમે નંબર રિંગ કરી શકો અથવા રૂબરૂ મુલાકાત લઈ શકો લિબર્ટી હાઉસ, સેલ્સ ઇન્ડિયા પાસે, ઇન્કમટેક્સ સર્કલ પાસે, અમદાવાદ. જો તમે ઓફલાઈન આવી શકતા હોય તો એ શ્રેષ્ઠ છે, પણ તમારી લિમિટેશન છે કે ઓફલાઈન નથી આવી શકતા, જોબ કરીએ છીએ અથવા તો કોઈ વર્કિંગ વુમન છે કે જે ઓફલાઈન નથી આવી શકતા, તો એની માટે એ જ અમદાવાદ ગાંધીનગરના શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા તમે ઘરે બેઠા પર મોબાઈલની અંદર લાઈવ લેક્ચર્સ મળી શકો છો. એની માટેની એક લાઈવ બેચ છે, STAની અધિકારી બેચ, પ્રિલિમ પ્લસ મેન્સ. આ રેકોર્ડેડ નથી, તમે જે બજારમાં જોવો છો ને ક્યાંક રેકોર્ડેડ બેચ છે કે એની અંદર પહેલેથી ફેકલ્ટીએ પોતાના કમ્ફર્ટ ઝોનમાં રેકોર્ડિંગ કરેલું હોય. આ લાઈવ બેચ મતલબ ક્યાં ચેટબોક્સ હશે, જો તમને ઇનિશિયલી કોઈ સમજાતું નથી તો તમારા લાઈવ તમે ફેકલ્ટીને ક્વેશ્ચન પૂછી શકો કે આ બીજી વાર સમજાવો, આનું આમ જ કેમ આવ્યું, અને લાઈવ તમને ત્યારે ત્યારે જવાબ મળી શકે. માટે આ લાઈવ બેચ છે. જો તમે અમદાવાદ ગાંધીનગર નથી આવી શકતા તો આની માટે તમારે શું કરવાનું રહેશે, તો આની માટે તમારે લિબર્ટી કેરિયર એકેડેમીની એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરવાની રહેશે. 9,999 વિધાઉટ મટીરિયલ અને 12,999 વિથ મટીરિયલ્સ. એપ્લિકેશનની અંદર તમે અધિકારી નામની બેચ જોવા મળશે, એની અંદર તમે એનરોલ કરી શકો છો. બરાબર. આની અંતર્ગત તમને શું મળશે, તો કે 14 જેટલા વિષયો, 14 એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન, લાઈવ લેક્ચર હશે, 500+ કલાકના લેક્ચર હશે, દરરોજના 2 કલાક, બની શકે કે આપણે આને 4 કલાક 6 કલાક સુધી અને વીકેન્ડમાં શનિ રવિ પર ચાલુ રાખવાની જરૂર પડે. કેમ, તો કે સમયગાળો હાલ ઓછો છે, તો આપણને જાન્યુઆરીની આશા હતી પણ ડિસેમ્બરની અંદર આની પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે. PDF મટીરિયલ મળશે, 150 કરતાં વધારે ટોપિક વાઇઝ ટેસ્ટ, પ્રીવિયસ પ્રિલિમની મોક ટેસ્ટ મળશે, 18 મેન્સ મોક ટેસ્ટ મળશે, વીકલી કરંટ અફેર્સ મળશે, મેન્સ આન્સર રાઇટિંગના સેશન, વીકલી ટેસ્ટ, GCRT કરંટ અફેર્સ, ઇન્ટરવ્યૂના ગાઈડન્સ, મોક ઇન્ટરવ્યૂ, અને વેલિડિટી કેટલા વર્ષની રહેશે, તો કે 2 વર્ષની વેલિડિટી રહેશે. ટૂંકમાં STA બનવા માટે હવે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી, બંને ઓપ્શન આપણી પાસે છે. તમારે ઓફલાઈન આવી શકો છો તો એ શ્રેષ્ઠ છે, પણ ઓફલાઈન નથી આવી શકતા તો તમે એ જ ફેકલ્ટી પાસેથી ભરવા માટે લિબર્ટી કેરિયર એકેડેમીની એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી શકો છો, અને 300 જગ્યામાંથી 1 જગ્યા એ તમારા નામે સુનિશ્ચિત કરી શકો છો. આગળ વધીએ. હવે સાહેબ, તમે ભણાવશો કઈ રીતે ક્લાસની અંદર, લેક્ચરમાં ભણાવવાની મેથોડોલોજી કઈ રીતે રહેશે, તો નાનકડો એવડો દરેક સબ્જેક્ટનો એક એક ડેમો એટલે આપવામાં આવે છે કે અહીંયા તમને ફેકલ્ટીનું લેવલ ખબર પડે કે સાહેબ અહીંયા આવતા ફેકલ્ટી કયા લેવલનું ભણાવે છે અને ખરેખર ભણાવે છે એમાંથી પરીક્ષામાં કેવું પૂછાય છે, આ સમજવું જરૂરી છે. માટે દરેક સબ્જેક્ટના આપણે એક એક ડેમો લેક્ચર છે સ્ટાર્ટ કરેલા છે, જેના અંતર્ગત આજે પહેલો ડેમો લેક્ચર જીઓગ્રાફીનો છે, જેથી તમને ફેકલ્ટીનો કન્ટેન્ટ ખબર પડે. તો આજે જે મેં પહેલો ટોપિક પસંદ કર્યો છે ને, એ જનરલી વાતાવરણ વિશે આપણે આજે ચર્ચા કરવાના છે. તમારા સિલેબસમાં જે વાતાવરણ છે, એક વસ્તુ નોટ કરજો કે વાતાવરણના જે સિલેબસમાં છે ને, એ આ પ્રિલિમમાં જ છે. આ ક્યાં નથી, તો કે આ મેન્સમાં નથી, એટલે આ તમને કામ લાગશે. ખાલી ક્યાં કામ લાગશે, પ્રિલિમ એક્ઝામમાં કામ લાગશે. ડમ છે. કયા અમુક સબ્જેક્ટ એવા છે, અમુક ટોપિક એવા છે કે જે પ્રિલિમમાં છે, મેન્સમાં નથી. તો ખાસ કરીને મોટાભાગે જે ફિઝિકલ જિયોગ્રાફી છે એ પ્રિલિમમાં છે, આબોહવાને બાદ કરતાં એ ક્યાં નથી, તો કે મેન્સમાં નથી. બરાબર. આજે આપણે પરિચય મેળવશું. કોનો પરિચય મેળવશું? વાતાવરણનો પરિચય મેળવશું. બરાબર છે. તો ધ્યાનથી સમજો. સૌથી પહેલાં પ્રશ્ન થાય કે સાહેબ આ વાતાવરણ છે ને પૃથ્વીની સપાટી સાથે જોડાયેલું તો છે, પણ વાતાવરણ પૃથ્વીની સપાટી સાથે કેમ જોડાયેલું છે, કોઈ દિવસ કેમ છટકી જતું નથી? યાદ રાખજો, પૃથ્વી છે ને એક બળ લગાડે છે પોતાના કેન્દ્ર દ્વારા, જે બળનું નામ છે ગુરુત્વાકર્ષણ બળ. આ ગુરુત્વાકર્ષણ બળને કારણે વાતાવરણ જે છે એ પૃથ્વીની સપાટી સાથે કેવું રહે છે, તો કે જોડાયેલું રહે છે.
કયા બળને કારણે, ગુરુત્વાકર્ષણ બળને કારણે, જેમ કે આ પેન છે ને મારા હાથમાંથી મૂકું ને તો પેન ઉપર નહીં જાય, પેન ક્યાં જશે, તો કે નીચે જશે. આવું કેમ? તો કે પૃથ્વીને કેન્દ્ર દ્વારા કયું બળ લાગે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એમ વાતાવરણ પૃથ્વી સાથે જોડાયેલું છે. કયા બળને કારણે? તો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે, જેના તમે ઓક્સિજન, નાઇટ્રોજન, અલગ અલગ વાયુ કહો છો, તમામ વાયુ પૃથ્વી સાથે જોડાયેલા રહે છે, જકડાઈને રહે છે. કેમ? તો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે. જો પૃથ્વી પોતાનું ગુરુત્વાકર્ષણ બળ ગુમાવી દે તો પૃથ્વી પોતાનું વાતાવરણ પર શું કરી દે? તો કે ગુમાવી દે છે. ડન છે. તો પહેલું કે પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે જોડાયેલું છે. કયા બળને કારણે વાતાવરણ પૃથ્વી સાથે જોડાયેલું છે? તો નોટ કરજો, કયા બળને કારણે? ગુરુત્વાકર્ષણ બળને કારણે વાતાવરણ છે પૃથ્વી સાથે શું થયેલું છે? તો કે જોડાયેલું છે. કયા બળને કારણે? ગુરુત્વાકર્ષણ બળને કારણે. આટલું ડન છે. આગળ વધીએ. સાહેબ, વાતાવરણ બનેલું છે કોનું? પહેલાં આ સમજાવો. એટલે કે વાતાવરણની અંદર શું ઘન પદાર્થ હોય? બીજો પ્રશ્ન થાય કે વાતાવરણની અંદર પ્રવાહી પદાર્થ હોય? કોઈ તમને આવું પૂછે કે વાતાવરણની અંદર વાયુ હોય, એક હોય, બે હોય, ત્રણેય હોય, તો તમારે કહેવાનું કે વાતાવરણની અંદર ઘન પદાર્થ પણ હોય, વાતાવરણની અંદર પ્રવાહી પદાર્થ પણ હોય, અને વાતાવરણની અંદર વાયુ પદાર્થ પણ હોય. ત્રણેય હોય, ઘન, પ્રવાહી અને વાયુ, ત્રણેય હોય. તો બીજો પ્રશ્ન પૂછશે કે ભાઈ વાતાવરણમાં ઘન પદાર્થ તો કોઈ દિવસ દેખાણો નહીં. તો તમે ધ્યાનથી જોવો ને તો કોઈ દિવાલમાં કાણું પડ્યું હોય ને તો અંદર સૂક્ષ્મ રજકણો આમ તરતા દેખાય તમને, કારણ કે સૂર્યપ્રકાશ અંદર આવતો હોય અને એની અંદર જે સૂક્ષ્મ રજકણ દેખાય ને એને પર્ટિક્યુલર મેટર કહેવાય. લાગે એવું માની લો ને કે સૂક્ષ્મ રજકણ કે દેખાય, તો આ જે સૂક્ષ્મ રજકણ તમને આ રીતે વાતાવરણના સૂર્યપ્રકાશમાં દેખાતા હોય ને તો આ કઈ અવસ્થામાં હોય? તો કે આ ઘન અવસ્થામાં હોય. મતલબ કે સાહેબ વાતાવરણમાં ઘન અવસ્થામાં કોણ રહેલું છે? તો વાતાવરણમાં ઘન અવસ્થામાં કોણ રહેલા છે? તો કે સૂક્ષ્મ રજકણો રહેલા છે. ઘણીવાર આપણે આમ આંખમાં રજકણ ઉડતા હોય, પછી આંખમાંથી આપણે આમ રજકણ કાઢીને દૂર ફેંકતા હોય, એ સૂક્ષ્મ રજકણ છે જે વાતાવરણમાંથી જ આવ્યા છે. અને કઈ અવસ્થામાં છે? તો કે ઘન અવસ્થામાં છે. વાતાવરણમાં પ્રવાહી અવસ્થામાં કોણ હોય? યાદ રાખજો, વાતાવરણમાં પ્રવાહી અવસ્થામાં કોણ રહેલી હોય? વારીની, પાણીની વરાળ હોય, અથવા તો પાણીના નાના નાના બિંદુ રહેલા હોય, કે જે કઈ અવસ્થામાં છે? તો કે આમ પ્રવાહી અવસ્થામાં છે. એક વસ્તુ નોટ કરજો, 11મા ધોરણની GCRTમાં આવું લખેલું છે કે પાણીની વરાળ છે ને કેટલા કિલોમીટર સુધી જોવા મળે. તો યાદ રાખજો, પાણીની વરાળ 10-12 કિલોમીટરની ઊંચાઈ સુધી જોઈ, આનાથી વધારેનો હોય કેમ અહીંયા સુધી જોઈ, એનો જવાબ તમને હમણાં મળી જશે. અને હજી એક વસ્તુ પરીક્ષામાં પૂછાવાલા, એક નોટ કરજો કે પાણીની વરાળ વાતાવરણમાં કેટલા ટકા હોય? તો પાણીની વરાળ વાતાવરણમાં 0-4% જેટલી હોય છે. 10-12 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે અને આની ટકાવારી વાતાવરણમાં પાણીની વરાળના કેટલા ટકા હોય? 0-4% હોય. તો પહેલી વસ્તુ સાહેબ, ઘન હોય, પ્રવાહી હોય, અને વાયુ તો હોય જ. કેમ? તો કે વાયુમાં કોણ હોય? તો કે વાયુમાં નાઇટ્રોજન હોય, કાર્બન ડાયોક્સાઈડ હોય, ઓક્સિજન હોય, આ બધાને તો આપણે ઓળખીએ છીએ. આ બધા કઈ અવસ્થામાં છે? તો કે વાયુમાં છે. ટૂંકમાં સાહેબ એટલી ખબર પડી ગઈ કે વાતાવરણમાં ઘન પદાર્થ પણ હોય, વાતાવરણમાં પ્રવાહી પદાર્થ પણ હોય, અને વાતાવરણમાં વાયુ પદાર્થ પણ હોય. આ વાયુમાં સાહેબ સૌથી વધારે ક્રમ કોનો હશે જરાક જણાવી દો. તો જો અહીંયા છે ને એક લિસ્ટ તૈયાર કરું, આપણે નવી સ્લાઇડ લઈ લઈએ કે ભાઈ વાતાવરણમાં, અહીંયા જ લખી દઈએ, વાતાવરણમાં સૌથી વધારે વાયુનું પ્રમાણ કયા વાયુનું છે? તો પહેલા નંબર ઉપર નાઇટ્રોજન છે, આ તો આખા ગામને ખબર છે. બીજા નંબર ઉપર કોણ છે? તો બીજા નંબર ઉપર ઓક્સિજન છે, આ ખબર છે. પણ બોલો આનાથી આગળ બોલો તો ત્રીજા નંબર ઉપર કયો વાયુ આવે? તો સાહેબ એ નથી ખબર. તમારો બધાનો જવાબ એક જ હશે, ત્રીજા નંબર ઉપર કાર્બન ડાયોક્સાઇડ આવે. તો એ ખોટું છે, કાર્બન ડાયોક્સાઇડ નહીં આવે, ત્રીજા નંબર ઉપર આર્ગોન આવશે. આ પ્રશ્ન હમણાં જ એક પરીક્ષા લેવાની એમાં પૂછાઈ ગયો કે વાતાવરણમાં વાયુ અને તેમની ટકાવારી પ્રમાણે ક્રમમાં ગોઠવો, સમજાય છે? તો ત્રીજા નંબર ઉપર આર્ગોન છે, 4થા નંબર ઉપર કાર્બન ડાયોક્સાઇડ છે, 5મા નંબર ઉપર નિયોન છે, નોટ કરજો, 6ઠા નંબર ઉપર ક્રિપ્ટોન છે, એના પછી હિલિયમ છે, અને એના પછી ઝેનોન છે, અને સૌથી છેલ્લે કોણ છે? તો કે હાઇડ્રોજન છે. માટે ઓછું પ્રમાણ હાઇડ્રોજનનું છે. આ 4ની ટકાવારીનું યાદ રાખજો, કારણ કે આનું પ્રમાણ વધારે છે. નાઇટ્રોજન કેટલા ટકા? તો કે 78% છે. ઓક્સિજન કેટલા ટકા છે વાતાવરણમાં? તો કે 21% છે. આર્ગોનનું પ્રમાણ વાતાવરણમાં 0.93% છે. કાર્બન ડાયોક્સાઇડ 0.03% જ છે. તો એ ધૂમ મચાવે છે. તો આટલી બધી ગરમી કાર્બન ડાયોક્સાઇડના કારણે છે. શુક્ર ગ્રહ છે ને, શુક્ર, આ શુક્ર ઉપર તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 90-95% છે. કેટલા ટકા છે? 90-95%. કયા ગ્રહ ઉપર છે? તો કે શુક્ર ઉપર છે. ત્યારે અહીંયા માત્ર આનું પ્રમાણ કેટલા ટકા છે? તો કે 0.03% જ છે. ડન છે. છતાં આટલી ગરમી પડે છે. તો આ વાતાવરણમાં વાયુ અનુક્રમ થઈ ગયો. હજી એક વસ્તુ નોટ કરજો, હજી એક વસ્તુ કે વાતાવરણમાં છે ને બે પ્રકારના વાયુ હોય. એક વાયુ હલકા વાયુ હોય, એક વાયુ વાતાવરણમાં હલકા વાયુ હોય, એક હલકા વાયુ છે, અને બીજા વાતાવરણમાં કેવા વાયુ હોય? તો કે બીજા વાતાવરણમાં ભારે વાયુ હોય. વાતાવરણની અંદર એક હલકા વાયુ રહેલા હોય, બીજા કેવા વાયુ રહેલા હોય? તો કે ભારે વાયુ રહેલા હોય. સાહેબ ડિફરન્સ શું છે? તો એમ કહું કે ભાઈ કોઈ વ્યક્તિનો વજન 200 કિલો છે. કેટલા કિલો વજન છે? 200 કિલો. અને 200 કિલોના વજન ધરાવતા વ્યક્તિને 5મા માળે ચડીને આવવાનું છે. તો એ જનરલી આવવાનું પસંદ, અને લિફ્ટની સુવિધા નથી.
તો જનરલી આવવાનું પસંદ કરશે કે નહીં કરે? નહીં કરે, કેમ તો ઓલરેડી સાહેબ વજન બહુ વધારે છે, અને કોઈ વ્યક્તિનું વજન 50 કિલો છે ને એને આપણે એમ કંઈ પાસમાં મારે જવાનું છે, એને કોઈ ખાસ તકલીફ નહીં હોય, કેમ તો કે વજન ઓછું છે. તો આના ઉપરથી એવું નિષ્કર્ષ નીકળે કે વધારે વજન ધરાવતો વ્યક્તિ બહુ ઊંચાઈ ન જઈ શકે. એ તો તમે જો તારક મહેતામાં ડૉક્ટર હંસરાજ હાથીનું વજન વધારે હોય છે ને તો એનું મકાન ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ છે, પણ પોપટલાલનું વજન ઓછું છે માટે એનું મકાન ઉપર છે. અને કોઈ વાર જેઠાલાલના ઘરે જવું હોય તો હંસરાજ હાથીને તકલીફ પડે જવામાં, કેમ તો કે વજનના લીધે. તો વાયુમાં પણ એવું છે, એક છે ભારે વાયુ ને એક છે હલકા વાયુ. તો હું એવું કહું કે ભારે વાયુ હોય ને, ભારે વાયુ એ ઓછી ઊંચાઈએ જોવા મળે છે. ભારે વાયુ છે કેવી ઊંચાઈએ જોવા મળે? ઓછી ઊંચાઈએ જોવા મળે. અને હલકા વાયુ છે, હલકા વાયુ એ કેવી ઊંચાઈએ જોવા મળે? તો કે વધારે ઊંચાઈએ જોવા મળે. વજનમાં ઓછું વધારે, વજન ભારે હોય એટલે નીચે બેઠેલો હોય એટલે ઓછી ઊંચાઈએ, વજન ઓછું હોય હલકા વાયુ હોય તો ક્યારે જોવા મળે? તો કે વધારે ઊંચાઈએ જોવા મળે છે. ફરીથી ભારે વાયુ હોય કેવી ઊંચાઈએ જોવા મળે? ઓછી ઊંચાઈએ, કેમ તો કે ઓલરેડી વજન વધારે છે. હલકા વાયુ કેવો જોવા મળે? વધારે ઊંચાઈએ, કેમ તો કે વજન કેવો છે? તો કે ઓછો છે. અરુણ થઈ ગયું, હલકા વાયુ ઓછી ઊંચાઈએ હોય, ભારે વાયુ ઓછી ઊંચાઈએ હોય, હલકા વાયુ વધારે ઊંચાઈએ હોય, ડન છે. તો સાહેબ જીસીઆરટીની અંદર 3 વાયુના કિલોમીટર લખેલા છે, માટે આ પ્રશ્ન પરીક્ષામાં બની શકે કે કયો વાયુ કયા કિલોમીટર સુધી જોવા મળે. તો પહેલું યાદ રાખજો, કાર્બન ડાયોક્સાઇડ છે ને ભારે વાયુ છે. કયો ભારે વાયુ છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ને ભારે છે. તો આવો પ્રશ્ન પૂછે કે કાર્બન ડાયોક્સાઇડ કેટલા કિલોમીટર સુધી જોવા મળે? તો જો વાતાવરણમાં આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ને એ 20 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. કાર્બન ડાયોક્સાઇડ કેટલા કિલોમીટર સુધી જોવા મળે? 20 કિલોમીટર સુધી જોવા મળે. એના ઉપર એટલું સાબિત થઈ ગયું કે વજનમાં ભારે હશે. નાઇટ્રોજન કેટલા કિલોમીટર સુધી જોવા મળે? યાદ રાખજો આવો પ્રશ્ન પૂછાય. તો નાઇટ્રોજન 130 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે. કાર્બન ડાયોક્સાઇડ 20 કિલોમીટર સુધી, નાઇટ્રોજન પૂછે તો નાઇટ્રોજન ક્યાં સુધી જોવા મળે? 130 કિલોમીટર સુધી. આવો પ્રશ્ન પૂછે કે ઓક્સિજન કેટલા કિલોમીટર સુધી જોવા મળે? તો નોટ કરજો, વાતાવરણમાં ઓક્સિજન વાયુ એ 110 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે. કાર્બન ડાયોક્સાઇડ 20 કિલોમીટર સુધી, નાઇટ્રોજન પૂછાય તો 130, અને ઓક્સિજન પૂછાય તો ક્યાં સુધી જોવા મળે? 110 કિલોમીટર સુધી. કયો વાયુ જોવા મળે? તો કે ઓક્સિજન વાયુ જોવા મળે. આ 3 કિલોમીટર યાદ રાખજો, પરીક્ષામાં પૂછાવવાની પૂરેપૂરી સંભાવના. ટૂંકમાં લોજિક એટલું છે કે ભારે વાયુ ઓછી ઊંચાઈએ, જ્યારે હલકા વાયુ કઈ ઊંચાઈ જોવા મળે? તો કે હલકા વાયુ વધારે ઊંચાઈએ જોવા મળે છે. ચાલો આટલું ડન છે, આટલું મગજમાં બેસી ગયું, થોડા આગળ વધીએ. જો અત્યાર સુધી આપણે શું સમજ્યા, એક નજર ફેરવી લઈએ, એક રિવિઝન મારી લઈએ. તો જો ગુરુત્વાકર્ષણ બંને કારણે વાતાવરણ છે પૃથ્વીની સપાટી સાથે જોડાયેલું છે. વાતાવરણની અંદર ઘન પણ હોય, પ્રવાહી પણ હોય અને વાયુ પણ હોય. ઘન તરીકે સૂક્ષ્મ રજકણ, પ્રવાહી તરીકે પાણીની વરાળ, વાયુ તરીકે અલગ અલગ પ્રકારના શું રહેલા હોય? તો કે વાયુ રહેલા હોય છે. વાતાવરણમાં વાયુઓની ટકાવારી પ્રમાણે આપણે ગોઠવી દીધા, કદાચ વાયુઓનો ક્રમ પૂછાય, ચડતા ક્રમમાં પૂછાય કે ઉતરતા ક્રમમાં પૂછાય, આ રીતે યાદ રાખી શકાય. બે પ્રકારના વાયુ હોય, હલકા વાયુ હોય ઓછી વધારે ઊંચાઈ જોવા મળે, ભારે વાયુ ઊંચે ઓછી ઊંચાઈ. લોજિક મેં તમને સમજાવી દીધું, કાર્બન ડાયોક્સાઇડ 20 સુધી, નાઇટ્રોજન 130 સુધી, ઓક્સિજન ક્યાં સુધી જોવા મળે? 110 સુધી જોવા મળે. ચાલો આટલું ડન છે, રેડી છે, આને હું કાઢી નાખું છું. હવે જો સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણે, વાતાવરણનું કોના આધારે વર્ગીકરણ જોવું છે? તો વાતાવરણનું તાપમાનના આધારે વર્ગીકરણ કઈ રીતે થાય એ મારે જોવું છે. વાતાવરણનું કોના આધારે, તાપમાનના આધારે કઈ રીતે વર્ગીકૃત કરી શકાય એના વિશે આપણે સમજીએ. તો જો વાતાવરણનું તાપમાનના આધારે અલગ અલગ 4 બાબતમાં વર્ગીકરણ થાય. અહીંયા છે ને, એવું માની લે કે અહીંયા પૃથ્વીની સપાટી છે, ધ્યાનથી નોટ કરજો. આ પહેલું આવરણ છે, આ બીજું આવરણ છે, આ ત્રીજું આવરણ છે અને આ ચોથું આવરણ છે. આ જે સૌથી પહેલું આવરણ છે ને, આને ક્ષોભ આવરણ કહેવાય. બીજા નંબરવાળું આવરણ છે, આને સમતાપ આવરણ કહેવાય. આ ત્રીજા નંબરનું આવરણ છે, આને મધ્ય આવરણ કહેવાય. અને આ ચોથા નંબરવાળું આવરણ છે, આને કયું આવરણ કહેવાય? તો કે ઉષ્મા આવરણ કહેવાય. આ 4 બાબતમાં વર્ગીકરણ થાય, ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ. જિયોગ્રાફીમાં એક એવી વસ્તુ છે ને કે જેના તમારે અંગ્રેજી નામ યાદ રાખવા પડે, કારણ કે ઘણી વખત ઓપ્શનમાં અંગ્રેજી નામ લખેલા હોય છે. તો સાહેબ અંગ્રેજીમાં શું કહેવાય? તો એ બી જોઈ લઈએ. આ ક્ષોભ આવરણ છે ને એને અંગ્રેજીમાં ટ્રોફોસ્ફિયર કહેવાય. આને અંગ્રેજીમાં સ્ટ્રેટોસ્ફિયર કહેવાય, સ્ટ્રેટોસ્ફિયર. આને અંગ્રેજીમાં મેઝોસ્ફિયર કહેવાય, મેઝોસ્ફિયર. આને અંગ્રેજીમાં થર્મોસ્ફિયર કહેવાય,
થર્મોસ્ફિયર, આ એના કેવા નામ થઈ ગયા? તો આના અંગ્રેજી નામ થઈ ગયા ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેઝોસ્ફિયર, અને એના ઉપર કયું સ્ફિયર છે? તો કે થર્મોસ્ફિયર. ટૂંકમાં વાતાવરણમાં આવો પ્રશ્ન પૂછાય કે આપેલા આવરણને પૃથ્વીની સપાટીથી નીચેથી ઉપર તરફ જતા ક્રમમાં ગોઠવો. તો પહેલું ક્ષોભ આવરણ, બીજું સંતાપ આવરણ, ત્રીજું મધ્ય આવરણ, અને એના ઉપર કયું આવરણ આવશે? ઉષ્મા આવરણ આવશે. આ એનો કમ્પ્લીટલી ક્રમ થઈ ગયો. બરાબર છે. વારાફરતી વારા ચારે ચાર આવરણનો આપણે શું કરવાનો? તો કે વારાફરતી વારા ચારે ચાર આવરણનો આપણે ડિટેલની અંદર અભ્યાસ કરવાનો છે. એમને જ્યાંથી પ્રશ્ન પૂછો આપણે એક એક આવરણને ડિટેલની અંદર સમજવાનું છે. ડન છે. તો બધા વર્ગીકરણ ચાર બાબતમાં, ક્ષોભ, સંતાપ, મધ્ય અને ઉષ્માને થોડા એના અંગ્રેજી નામ પર મગજની અંદર નોટ કરી લેજો. ઘણી વખત ઓપ્શનની અંદર કેવા નામ હોય છે? તો ઘણી વખત ઓપ્શનમાં અંગ્રેજી નામ પણ હોય છે. સારું ડન છે. હવે હું આગળ વધુ. હા, તો તમે જોઈ શકો છો જેવી રીતે આપણે વાતાવરણનું વર્ગીકરણ કર્યું, એની આકૃતિ છે. અહીંયાને કહેવાય ટ્રોપોસ્ફિયર, એના પછી આને કહેવાય સ્ટ્રેટોસ્ફિયર, એના પછી આને કહેવાય મેઝોસ્ફિયર, અને એના પછી આમ થર્મોસ. એટલે આમથી આમ ગરમ થાય ને, થર્મોસની અંદર આપણે ગરમ વસ્તુ સાચવતા હોય. થર્મોસ્ફિયર ઊંચાઈ છે, માટે ત્યાં તાપમાન વધારે હશે. અને એનાથી બહાર રહેલું છે આને એક્ઝોસ્ફિયર. એક્ઝોસ્ફિયર એટલે આને ગુજરાતીમાં બાહ્ય આવરણ કહેવાય. કયું આવરણ કહેવાય? બાહ્ય આવરણ, કે જે સૌથી બહારનું આવરણ છે, જે સૌથી બહારનું આવરણ છે, માટે આને કયું આવરણ કહેવાય? તો કે બાહ્ય આવરણ કહેવાય. એટલે ઉષ્મા આવરણની ઉપરનું તમામ એ બાહ્ય આવરણ કહેવામાં આવે છે. આ રૂડન છે. તો આ કંઈક આવી આકૃતિ છે. ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેઝોસ્ફિયર, સાહેબ આ બધું દોર્યું શું છે? આ સેટેલાઇટ દોર્યા છે, ને ક્યાંક વિમાન દોર્યું છે, ને અહીંયા ક્યાંક વિમાન દોર્યું છે, ને આ બધી ઉલ્કા આવતી હોય દોર્યું છે. આ બધું આપણે ડિટેલમાં સમજવાનું છે કે આ ક્યાંથી આવે છે, કયા આવરણમાં છે, આની તમામ માહિતી આપણે લેવાની છે. આ રૂડન છે. તો આ રીતે વાતાવરણનું વર્ગીકરણ થાય, ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેઝોસ્ફિયર, થર્મોસ્ફિયર. આગળ વધીએ. એક એક આવરણ વારાફરતી વારા જોતા જઈએ. શરૂઆત ક્યાંથી કરશું? તો કે શરૂઆત કરશું આપણે ક્ષોભ આવરણથી શરૂઆત કરીએ. ધ્યાન છે. તો જો ધ્યાનથી જોઉં તો સૌથી પહેલા આવો પ્રશ્ન પૂછાય, સૌથી પહેલા આવો પ્રશ્ન પૂછાય કે પૃથ્વીની સપાટીથી સૌથી નજીકનું આવરણ કયું? તો જો પૃથ્વીની સપાટીથી સૌથી નજીકનું આવરણ પૂરાય તો ક્ષોભ આવરણ છે. તો એ જ વસ્તુ હું અહીંયા લખું કે ક્ષોભ આવરણ છે. પૃથ્વીની સપાટીથી કેવું આવરણ છે? તો કે પૃથ્વીની સપાટીથી સૌથી નજીકનું આવરણ છે. ચાલો આટલે ડન છે. આકૃતિ જોઈને ખબર પડી ગઈ કે આ પૃથ્વીની સપાટીથી સૌથી નજીકનું આવરણ છે ક્ષોભ આવરણ. બીજું વસ્તુ કે તમે જે કંઈ બી વાદળ જોવો છો ને, તમે જે વંટોળ જોવો છો, વાદળ કયો, વંટોળ કયો કે વીજળી કયો, આ તમામ ઘટના, વાદળ, વંટોળ, વીજળી, આ તમામ ઘટના કયા આવરણમાં જોવા મળે? ક્ષોભ આવરણમાં. જો તમને ન દેખાતો હોય તો ઇમેજમાં જોઈ શકો છો. આ ક્ષોભ આવરણ છે. અહીંયા તમે જોઈ શકો આ વાદળ કયા આવરણમાં છે? ક્ષોભ આવરણમાં છે. આ તમામ વાદળના ઘટના, અથવા તો વાદળ હોય તો વીજળી થાય, વરસાદ પડે, આ તમામ ઘટના કયા આવરણમાં થાય? તો કે ક્ષોભ આવરણમાં થાય છે. ટૂંકમાં વાદળ, વંટોળ, વીજળી, ચક્રવાત, આ તમામ વસ્તુ કયા આવરણમાં હોય? વૃક્ષો, મનુષ્ય, બધા કયા આવરણમાં હોય? ક્ષોભ આવરણમાં. જેને તમે નરી આંખે જોઈ શકો છો તમારી આજુબાજુનું, આ બધું ક્ષોભ આવરણ છે. તમે એવું કોને કે સાહેબ કે અત્યારે બારીની બહાર તડકો છે અને અચાનક છાંયડો થઈ જાય, તમે એવું બોલશો કે તડકાનો છાંયડો કેમ થઈ ગયો? તો કે વચ્ચે ક્યાંક વાદળ આવી ગયું છે. એટલે તમે એવું બોલશો તરત કે સાહેબ તડકાનો છાંયડો થઈ જાય ને, એટલે તમે એવું બોલશો કે સાહેબ વાતાવરણમાં પરિવર્તન આવ્યું. તો તમામ પરિવર્તનની ઘટના છે ને ક્ષોભ આવરણમાં થાય, માટે આ ક્ષોભ આવરણને પરિવર્તન મંડળ પણ કહે છે. નોટ કરજો, આ પ્રશ્ન પૂછાઈ શકે. નીચેનામાંથી કયા આવરણને પરિવર્તન મંડળ કહેવામાં આવે છે? આ બધી વસ્તુ આપણે ટાઈપિંગ સ્વરૂપે જોવાની જ છે. આગળ જો જે વીજળી જે છે અથવા તો જે વાદળ જે છે, આ પર કયા આવરણમાં હોય? તો કે આ તમામ ઘટના ક્ષોભ આવરણમાં પણ થાય. અને આપણે આગળ ડિટેલમાં લખેલું પણ છે, છતાં અહીંયા છે ને હું તમને પેનથી લખીને એટલે બનાવું છું, કારણ કે પેનથી લખેલું હોય તો તમને યાદ રહેવામાં સરળતા રહે, સરળતાથી યાદ રહી જાય, સમજી સમજીને ભણતા હોય તો. તમામ આબોહવાકીય બદલાવ છે ને, તમામ આબોહવા બદલાય, કે શિયાળો, ઉનાળો, ચોમાસું, જે આબોહવા બદલાય, આ તમામ આ પ્રશ્ન ચીફ ઓફિસરની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. તમામ આબોહવાકીય બદલાવ કયા આવરણમાં થાય છે? તો નોટ કરજો, તમામ આબોહવાકીય બદલાવ ક્ષોભ આવરણમાં થાય છે. તમામ આબોહવાકીય બદલાવ કયા આવરણમાં જોવા મળે? તો કે ક્ષોભ આવરણમાં જોવા મળે. ટૂંકમાં તમે જે ઋતુ પરિવર્તન જોવો છો, જેટલા આબોહવાના બદલાવ થાય છે, આ તમામ બદલાવો કયા આવરણમાં થાય? તો કે ક્ષોભ આવરણમાં થાય છે. આ રૂડન છે. આગળ વધીએ. હવે પરીક્ષામાં પૂછાવાલા એક પ્રશ્ન ક્ષોભ આવરણમાંથી. બે વસ્તુ લખું, પહેલી વસ્તુ લખું કે હેલિકોપ્ટર, અને બીજી વસ્તુ લખું લડાકુ વિમાન. શું લખું મેં? એક લખું હેલિકોપ્ટર અને બીજું શું લખું? લડાકુ વિમાન લખું. ખાલી વિમાન નહીં, લડાકુ વિમાન છે, ફાઇટર જેટ્સ. તો હેલિકોપ્ટર અને લડાકુ વિમાન કયા આવરણમાં ઉડે? આવો પ્રશ્ન પૂછે તો તમારે ટીક મારવાનું ક્ષોભ આવરણમાં. ખાલી વિમાન નહીં,
હેલિકોપ્ટર અને લડાકુ વિમાન પૂછાય કે હેલિકોપ્ટર અને લડાકુ વિમાન કયા આવરણમાં ઉડે, તો જ કયું આવરણ ટીક મારવાનું, તો કે ક્ષોભ આવરણ ટીક મારવાનું. સાહેબ સાબિત કરી દો કે અહીંયા કેમ ઉડવું પડે, તો આપણે સાબિત કરી દઈએ. હેલિકોપ્ટરનું મોટા ભાગે કામ છે ને સર્વેલન્સ કરવાનું હોય, નિરીક્ષણ કરવાનું હોય. માની લો કે કોઈ જગ્યાએ પૂર આવી ગયું હોય તો ગુજરાતના મુખ્યમંત્રી હેલિકોપ્ટરમાં બેસીને પૂરનું નિરીક્ષણ કરવા નીકળે. તો માની લો કે હેલિકોપ્ટરનું સમતાપ આવરણમાં ઉડાડવું, તો નીચે શું છે એ દેખાય જ નહીં. કેમ? તો કે વચ્ચે વાદળ આવી જાય. માટે પાણી કઈ જગ્યાએ ભરાણું છે નહીં કે દેખાય નહીં. માટે હેલિકોપ્ટર જો તમારે ઉડાડવું હોય તો કયા આવરણમાં ઉડાડવું પડે? નીચે નીચે ઉડાડવું પડે, એટલે કે ક્ષોભ આવરણ છે ને અહીંયા હેલિકોપ્ટર ઉડાડવું પડે. તો પહેલી ખબર પડી ગઈ કે હેલિકોપ્ટર જ્યારે તમારા ઘર ઉપરથી પસાર થતું હોય ને ત્યારે અવશ્ય અવાજ આવે. અને આપણે મોઢામાંથી એક જ શબ્દ બોલીએ કે કાં ગુજરાતના મુખ્યમંત્રી નીકળ્યા હશે, અથવા ભારતના વડાપ્રધાન નીકળ્યા હશે, અથવા કોઈક રાજનેતા નીકળ્યા હશે. હાલો ડન છે. લડાકુ વિમાનનું કામ શું હોય? લડાકુ વિમાન એટલે કે હા તેજસ છે. આવો કદાચ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછાય કે તેજસ ક્યાં ઉડે, સુખોઈ ક્યાં ઉડે, મિગ ક્યાં ઉડે, રફાલ ક્યાં ઉડે, ચિનુક ક્યાં ઉડે. તો એટલી ખબર હોવી જોઈએ કે હું જેટલા નામ બોલો ને આ તમામ વસ્તુ લડાકુ વિમાનના નામ છે. ફાઇટર જેટનું કામ બોમ્બ મારો કરવાનું હોય, અને જો સમતાપ આવરણમાં જઈને બોમ્બ ફેંકે ને, કયા આવરણમાં જઈને? સમતાપ આવરણમાં જઈને બોમ્બ ફેંકે ને, તો ભારતમાં નાખવાનો હોય તો પાકિસ્તાનમાં પડી જાય. કેમ? તો કે બોમ્બની ઉપરથી નીચે આવતા દિશા બદલાઈ જાય વક્રીભાવનને કારણે. માટે બોમ્બ નાખવાનો હોય ને તો બોમ્બ નીચે નીચેથી નખાય, ઉપરથી ન નખાય. માટે યાદ રાખજો કે નીચેથી નાખવું હોય તો ક્ષોભ આવરણમાં રહેવું પડે. માટે હેલિકોપ્ટર અને લડાકુ વિમાન, ખાલી વિમાન નહીં, હેલિકોપ્ટર અને લડાકુ વિમાન બંને કયા આવરણમાં ઉડે? તો કે બંને ક્ષોભ આવરણની અંદર ઉડે છે. ચાલો આટલું ડન છે. આશા રાખું છું કે આ સુધી તમે સમજતા હશો. ક્ષોભ આવરણની ઊંચાઈ કેટલી હોય સાહેબ, એની વાત કરો. આ ક્ષોભ આવરણની ઊંચાઈ કેટલી હોય? તો ત્રણ આંકડા લખું. 8 કિલોમીટર લખું, 12 કિલોમીટર લખું, અને 16 કિલોમીટર. ત્રણ આંકડા લખ્યા, 8, 12 અને 16. એ પહેલાં હું લોજિક કહી દઉં કે ક્ષોભ આવરણની ઊંચાઈનું લોજિક શું છે. તો હું એવું કહું કે તાપમાનના વધારા સાથે ક્ષોભ આવરણની ઊંચાઈ શું થાય છે? તો કે વધે છે. તાપમાનના વધારા સાથે ક્ષોભ આવરણની ઊંચાઈ વધે છે. આ સાહેબ લખ્યું સમજાવો, તો હું એમ કહું કે માની લો કે આ દરિયાની સપાટી છે, એટલે કે આ દરિયાનું પાણી છે. આ દરિયાના પાણી ઉપર સૂર્યનો પ્રકાશ પડે તો પાણી ગરમ થાય, અને પાણી ગરમ થાય તો ઉપર ચડે, જેને આપણે પાણીની વરાળ કહીએ. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે કોઈ પણ વસ્તુને ગરમ કરો તો એ ક્યાં જાય? ઉપર જાય. આવું ન સમજાય તો તમે માની લો કે ગેસ ઉપર ચા મૂકી છે, અને નીચેથી જો તમે ગેસ ચાલુ કરો તો ચાનું તાપમાન વધે તો ચા ઉપર જાય, જેને આપણે કહીએ છીએ ચામાં ઉભરો આવી ગયો. ટૂંકમાં તાપમાનમાં વધારો કરવાથી કોઈ પણ પદાર્થની ઊંચાઈ વધે. ગેસ ઉપર પાણી મૂક્યું હોય ને ભૂલી ગયા હોય કે મેં પાણી મૂક્યું, તો એ વરાળ બનીને ઉપર ચડી જાય. તો આવું જ ક્ષોભ આવરણમાં છે. ક્ષોભ આવરણની ઊંચાઈ તાપમાનના વધારા સાથે શું થઈ રહી છે? વધે છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે કોઈ પણ પદાર્થનું તાપમાન વધે તો સાથે સાથે એની ઊંચાઈમાં શું આવે છે? વધારો આવે છે. આ રૂડન છે. હવે ત્રણ આંકડા લેખા, 8 કિલોમીટર, 12 કિલોમીટર અને 16 કિલોમીટર. તો પૃથ્વી ઉપર સાહેબ સૌથી વધારે તાપમાન કઈ જગ્યાએ હોય? તો જો હું પૃથ્વી દોરું ને આનો બે સરખા ભાગ ફરું અને આ મધ્યમાંથી પસાર થાય, મારે આને ભૂમધ્ય રેખા કહેવાય. ભૂ એટલે જમીન. જમીનની મધ્યમાંથી પસાર થાય, પૃથ્વીના બે સરખા ભાગ પડે, જેને આપણે વિષુવવૃત પણ કહીએ છીએ. આ વિષુવવૃત ઉપર ગરમી બહુ વધારે હોય વિષુવવૃતની આજુબાજુના વિસ્તારમાં. અહીંયા છે ને ઉત્તર ધ્રુવ છે, અને અહીંયા દક્ષિણ ધ્રુવ છે, જ્યાં ગરમી પ્રમાણમાં ઓછી હોય. તો અહીંયા તાપમાન વધારે હોય ને, અહીંયા તાપમાન ઓછું હોય. હવે આ લાઈન વાંચો તો તાપમાનના વધારા સાથે ક્ષોભ આવરણની ઊંચાઈ વધારે હોય છે. ત્રણમાંથી મોટો આંકડો કયો હશે? 8, 12 કે 16. તો સાહેબ ત્રણમાંથી મોટો આંકડો 16 કિલોમીટર છે. તો 16 કિલોમીટર ઊંચાઈ તમને શું લાગે છે? કઈ જગ્યાએ હોય? વિષુવવૃત ઉપર હોય કે ધ્રુવ ઉપર હોય? વાંચો તો તાપમાનનું વધારે હોય તો ક્ષોભ આવરણની ઊંચાઈ વધારે હોય. પૃથ્વી ઉપર તાપમાન વિષુવવૃત ઉપર વધારે હોય, માટે આ 16 કિલોમીટરની ઊંચાઈ કઈ જગ્યાએ હશે? તો કે 16 કિલોમીટરની ઊંચાઈ કઈ જગ્યાએ હશે? તો કે વિષુવવૃત ઉપર હશે. મારે ક્ષોભ આવરણની ઊંચાઈ વિષુવવૃત ઉપર કેટલા કિલોમીટર હોય? 16 કિલોમીટર હોય છે. તો સાહેબ સૌથી નાનો આંકડો કયો છે? 8. તો આ કઈ જગ્યા છે? તો કે આ ધ્રુવ ઉપર હશે. કેમ? કે ધ્રુવ ઉપર તાપમાન કેવું હોય? તો કે ઓછું હોય. તો બૈચુઈ શું? તો કે બૈચુઈ 12. તો આ 12 કઈ જગ્યાએ હોય? તો આ વિષુવવૃત ઉપર જો 16 કિલોમીટર હોય, ધ્રુવ ઉપર 8 કિલોમીટર હોય, તો બંનેની વચ્ચેના વિસ્તારમાં ક્યાંક 12 કિલોમીટર હશે ને, એટલે બંનેની વચ્ચે 12 હશે, ને બંનેની વચ્ચે હોય તો એને મધ્ય અક્ષાંશ વૃત્ત કહેવાય, અથવા તો આને સમશીતોષ્ણ કટિબંધ પર કહી શકો. કયો કટિબંધ? સમશીતોષ્ણ કટિબંધ. તો પાછો નવો પ્રશ્ન આવ્યો કે સમશીતોષ્ણ કટિબંધ કોને કહેવાય? તો વિષુવવૃતની આજુબાજુનો વિસ્તાર હોય એને ઉષ્ણ કટિબંધ કહેવાય. એનાથી ઉપર જાઓ તો સમશીતોષ્ણ, એનાથી ઉપર જાઓ તો શીત કટિબંધ. સમશીતોષ્ણનો મતલબ થાય સમ વત્તા શીત
વત્તા ઉષ્ણ સમ એટલે સરખું કે જ્યાં ઠંડી અને ગરમી કેવી હોય તો કે જ્યાં ઠંડી અને ગરમી માપસર હોય એટલે ઠંડી અને ગરમી સરખી હોય અને સમશીતોષ્ણ કહેવાય. તો હવે આવો પ્રશ્ન પૂછાય કે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે પરીક્ષામાં, વિસ્તૃત ઉપર આની ઊંચાઈ કેટલા કિલોમીટર હોય? 16 કિલોમીટર. સમશીતોષ્ણ કટિબંધમાં કેટલી હોય? 12. અને ધ્રુવ ઉપર કેટલી હોય? 8. લોજિક છે, તાપમાનના વધારા સાથે ક્ષોભ આવરણની ઊંચાઈ વધે. તમારે એક પ્રશ્નનો જવાબ મને કોમેન્ટમાં આપવાનો છે. જેવો વિડીયો પૂરો કરો એટલે તમારે જવાબ લખવાનો છે. લોજિક તમારી સામે છે. આવો પ્રશ્ન પૂછાય, નીચેનામાંથી ભારતના કયા શહેરમાં ક્ષોભ આવરણની ઊંચાઈ વધારે હશે? ઓપ્શન આપું છું, નીચેનામાંથી ભારતના કયા શહેરમાં ક્ષોભ આવરણની ઊંચાઈ વધારે હશે? આનો જવાબ તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે. ઓપ્શન એ જમ્મુ કાશ્મીર, ઓપ્શન બી ભોપાલ, ઓપ્શન સી ચેન્નઈ અને ઓપ્શન ડી હૈદરાબાદ. આપેલા 4 શહેરમાંથી કયા શહેરમાં ક્ષોભ આવરણની ઊંચાઈ વધારે હશે? લોજિક તમારી પાસે છે, જવાબ હું નહીં કહું. આનો જવાબ તમારે મને કોમેન્ટમાં કહેવાનો. લોજિક એટલું કે ઊંચાઈના વધારા સાથે તાપમાનના વધારા સાથે ક્ષોભ આવરણની ઊંચાઈ વધે છે અને વિસ્તૃત આગળ તાપમાન વધારે હોય. આટલી મેં તમને હિંટ આપી દીધી. ડન છે. તો ટૂંકમાં ધ્રુવ ઉપર 8 કિલોમીટર હોય, સમશીતોષ્ણ ઉપર 12 અને વિસ્તૃત ઉપર 16. હવે એક વસ્તુ ખાલી નોટ કરજો, મેં આકૃતિ દોરી ને હું એમ કહું, આ વસ્તુ પહેલાં યાદ રાખી લેજો, એક પેટર્ન યાદ રાખજો. ક્ષોભ આવરણમાં ઊંચાઈ જતાં તાપમાન વધે કે ઘટે, આવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું ઘટે, પછી યાદ રાખવાનું વધે. સમતાપ આવરણમાં ઊંચાઈ જતાં તો વધે, મધ્ય આવરણમાં ઊંચાઈ જતાં તો કે ઘટે, અને ઉષ્મા આવરણમાં ઊંચાઈ જતાં તો વધે. આવી પેટર્ન યાદ રાખજો, ઘટે વધે ઘટે અને વધે. શું યાદ રાખવાનું? ઘટે વધે. આવો પ્રશ્ન પૂછાય, મધ્ય આવરણમાં ઊંચાઈ જતાં તો તાપમાન ઘટે, ઉષ્મા આવરણમાં ઊંચાઈ જતાં તો કે તાપમાન વધે. ઘટે વધે ઘટે અને વધે. કેમ ઘટે વધે હું તમને સમજાય. ભાલપુર તો આટલું યાદ રાખો, તો આને હું અહીંયા એડ કરું કે ભાઈ ક્ષોભ આવરણમાં, ઓકે હજી એક આપણી પાસે સ્લાઇડ છે તો અહીંયા જ લખીએ આપણે, ક્ષોભ આવરણમાં ઊંચાઈ જતાં તાપમાન શું થાય છે તો કે ઘટે છે. તમે જેમ જેમ ક્ષોભ આવરણમાં ઊંચાઈ જાઓ તાપમાનમાં શું આવે છે? ઘટાડો. માટે તમે માઉન્ટ આબુ જાઓ ને, તો માઉન્ટ આબુ જવું તો ગોળ ગોળ ફરીને ફરીને જવું પડે, અને ઊંચાઈ જાઓ તો ત્યાં ઠંડી લાગે. માટે આપણે હિલ સ્ટેશન કહીએ છીએ. કુલુ મનાલી શિમલા જાઓ તો ઠંડી લાગે. કેમ? તો કે તમે ઊંચાઈ જાઓ છો. પછી ધાબા ઉપર જઈને એવું નહીં કહેવાનું કે ત્યાં તો ગરમી લાગે છે, એવું નહીં. તમે થોડીક વધારે ઊંચાઈ જાઓ તો ઠંડી લાગે. કેમ? તો કે ક્ષોભ આવરણમાં ઊંચાઈ જતાં તાપમાનમાં શું આવે છે? ઘટાડો આવે. પણ કેટલું ઘટે સાહેબ? તો નોટ કરજો, આ એમપી છે પરીક્ષા માટે. 1 કિલોમીટરની ઊંચાઈએ જતાં 6.5 ડિગ્રી તાપમાન ઘટે છે. 1 કિલોમીટરની ઊંચાઈએ જાઓ તો 6.5 ડિગ્રી તાપમાન ઘટે. એટલે માની લો કે માઉન્ટ આબુનું ગુરુ શિખર છે અને તમે આબુ રોડ ઉપર નીચે ઊભા છો, અને અહીંયા આબુ રોડનું તાપમાન 36.5 ડિગ્રી છે અને આની ઊંચાઈ માની લો કે લગભગ 1 કિલોમીટર છે ગુરુ શિખર. તો અહીંયા તાપમાન કેટલા ડિગ્રી હોય? તો કે 30 ડિગ્રી હોય. કેમ? તો કે 1 કિલોમીટરની ઊંચાઈએ ગયા તો 6.5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો આવે. તો આ ગુરુ શિખર ઉપર માઉન્ટ આબુની ઉપર ગયા પછી તમે પહેલાં 37.5 હતા અને હવે તમને તાપમાન 30 ડિગ્રીમાં પહોંચી ગયા. તો 37.5 માંથી 30માં ગયા તો તમને ઠંડીનો અનુભવ થાય કે ગરમીનો થાય? સાહેબ ઠંડીનો જ થાય ને. માટે તો આપણે ત્યાં જઈએ છીએ ઉનાળામાં, માટે આને હિલ સ્ટેશન કહેવાય. કે કારણ કે આ છે ને એ કયા આવરણમાં છે? તો કે આ ક્ષોભ આવરણમાં જ છે. માઉન્ટ એવરેસ્ટમાં ક્ષોભ આવરણમાં જ છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8.8 કિલોમીટર છે. 8.8 એટલે 8848 મીટર, આશરે 8.8 કિલોમીટર જેટલી. તો અહીંયા જાઓ તો અહીંયા વધારે તાપમાન ઘટે, માટે માઉન્ટ એવરેસ્ટ ઉપર બરફ પડે છે, માટે હિમાલય ઉપર બરફ પડે. કેમ? તો કે તમે ઊંચાઈ જઈ રહ્યા છો. આ રૂડન છે. તો ટૂંકમાં એટલું યાદ રાખજો કે 1 કિલોમીટરની ઊંચાઈએ 6.5 ડિગ્રી તાપમાન ઘટે. પણ કેમ ઘટે સાહેબ એ સમજાવો. તો સમજો, આ જે પૃથ્વીની સપાટી છે ને, આ પૃથ્વીની સપાટી આગળ ગરમ વાયુઓ, સોરી, આ પૃથ્વીની જે સપાટી છે, આ પૃથ્વીની સપાટીના નજીકના વિસ્તારમાં ભારે વાયુઓ રહેલા છે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન છે. આ બધા ભારે વાયુ છે. અને ભારે વાયુને ભગવાનને એક કામ સોંપ્યું છે. શું કામ સોંપ્યું? કે સૂર્યમાંથી જે કિરણો આવે ને પૃથ્વીની સપાટી સાથે ટકરાય અને જ્યારે પાછા જતા હોય ને ત્યારે તમારે આ તમામ કિરણોનું શોષણ કરી લેવાનું. એટલે ભારે વાયુ હોય ને સૂર્યના કિરણોને શોષી લે, જેથી પૃથ્વીની આ સપાટીની નજીકમાં શું જળવાઈ રહે? ગરમી જળવાઈ રહે. આ કામમાં ભારે વાયુને સોંપ્યું છે. હવે આટલો ભાગ ગરમ થઈ ગયો, પણ હું એમ કહું કે આ ક્ષોભ આવરણવાળો આખું ક્ષોભ આવરણ છે. પણ અહીંયાથી તો જુઓ ધ્યાનથી, સૂર્યના કિરણ પસાર થઈ ગયા, શોષણ અહીંયા થયું, અહીંયાથી તો પસાર થઈ ગયા, માટે આટલો આ ભાગ એટલો ગરમ નહીં હોય, આ ભાગ ઠંડો હશે. અને આ ભાગ ગરમ થઈ ગયો હશે. કેમ? તો કે ભારે વાયુએ આને શોષી લે. આ ઘટનાને ગ્રીન હાઉસ અસર કહેવાય છે. આપણે આગળ પર્યાવરણમાં જોશું. પણ ટૂંકમાં એટલું યાદ રાખો કે હવે ગરમથી ઠંડા તરફ જાઓ તો તાપમાનમાં શું આવે? ઘટાડો આવે છે. માટે ક્ષોભ આવરણમાં ઊંચાઈ જતાં તાપમાન શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે.
આટલું રેડી છે, કમ્પ્લીટ છે, કેમ ઘટી રહ્યું? તો કે નીચેના ભાગમાં ભારે વાયુ હોય જે ગરમીનું શોષણ કરે માટે આટલો ભાગ ગરમ થઈ ગયો. જો આ ગરમ ન થતા હોત ને તો આપણે પૃથ્વી ઉપર રહી પણ ન શકત. એની ચર્ચા પછી ક્યારેક કરશું. આ અસરને ગ્રીન હાઉસ અસર કહેવાય. ટૂંકમાં આટલો ભાગ ગરમ થઈ ગયો છે, અહીંયા તો જો પસાર થઈ ગયા, અહીંયા શોષણ ન થયું માટે આની સાપેક્ષે આ ભાગ ઠંડો છે. ગરમથી ઠંડા તરફ જાઓ તો તાપમાન શું થાય? તો કે ઘટે છે. તો આપણે કયા આવરણની ચર્ચા કરી? તો કે આટલી તમામ વસ્તુ આપણે ક્ષોભ આવરણ વિશે જોઈ. જેટલી વસ્તુ જોઈ છે એને ક્યાંક ને ક્યાંક આપણે પીપીટી સ્વરૂપે જોઈ લઈએ, એટલે કે લખાણ સ્વરૂપે જોઈ લઈએ. સૌથી નજીકના આવરણને ક્ષોભ આવરણ કહે છે. ઊંચાઈ વિસ્તૃત ઉપર 16, સમુદ્રમાં 12 અને ધ્રુવો ઉપર 8. જે આગળ મેં લખ્યું એ જ વસ્તુ છે. ઉનાળામાં આવરણની ઊંચાઈ વધારે હોય, સેમ વસ્તુ થઈ ને, તાપમાનના વધારા સાથે ક્ષોભ આવરણની ઊંચાઈ વધે તો વધારે તાપમાન કઈ ઋતુમાં હોય? તો કે ઉનાળામાં હોય. તો ઉનાળામાં આવરણની ઊંચાઈ વધારે હોય છે, શિયાળામાં ઓછી હોય છે. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે ઓલા પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં કહેવાનો છે કે એ પ્રશ્નનો જવાબ શું આવે. અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં તમારા આન્સર આપવાનો છે. વાતાવરણની મોટાભાગની ઘટના આ આવરણમાં થાય છે, જેમ કે તોફાનો, ઘોંઘાટ, વીજળી, વાદળો વગેરે. તમામ કયા આવરણમાં જોવા મળે? ક્ષોભ આવરણમાં જોવા મળે. જેમ જેમ ઊંચાઈ જઈએ એમ તાપમાન ઘટતું જાય છે. જે ઊંચાઈએ તાપમાન ઘટતું અટકે એને ક્ષોભ સીમા કહેવાય. સમજો, હું એમ કહું કે ક્ષોભ આવરણમાં ઊંચાઈ જવું આ ક્ષોભ આવરણ અને આ સમતાપ આવરણ, આ સમતાપ છે, આ ક્ષોભ. ક્ષોભ આવરણમાં ઊંચાઈ જવું તાપમાન ઘટે 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 અહીંયા પહોંચો ને તો ઘટવાનું બંધ થાય. કેમ? તો કે સમતાપ આવરણ શરૂ થયું ને એટલે હવે તાપમાન વધવાનું શરૂ થશે, કારણ કે અહીંયા વધે. તો હું જે બોલી સમજો, જે ઊંચાઈએ તાપમાન ઘટતું અટકે, જે ઊંચાઈએ તાપમાન ઘટતું અટકે આને શું કહેવામાં આવે? તો કે જે ઊંચાઈએ તાપમાન ઘટતું અટકે તેને ક્ષોભ સીમા કહે છે. જે ઊંચાઈએ તાપમાન ઘટતું અટકે છે, જે ઊંચાઈએ તાપમાન ઘટતું અટકે છે એને શું કહેવામાં આવે? તો કે એને ક્ષોભ સીમા કહેવામાં આવે છે. કેમ? તો કે હવે ત્યાંથી તાપમાન વધવાની શરૂઆત થઈ. કેમ? તો કે ત્યાં સમતાપ આવરણ શરૂ થયું. હવે એવું યાદ રાખજો કે સાહેબ પ્લેન ક્યાં ઉડતું હશે અને જેટ પ્લેન ક્યાં ઉડતું હશે જરાક એ જણાવો. તો એટલું યાદ રાખજો કે પ્લેન ઉડે ને એની ઉપર જેટ પ્લેન ઉડે. ફરી વાર બોલું છું, પ્લેન ઉડે ને એની ઉપર કોણ ઉડે? તો કે પ્લેનની ઉપર જેટ પ્લેન ઉડે. તો હું એમ કહું કે પ્લેન ક્યાં ઉડે? તો સાહેબ પ્લેન છે ને ક્ષોભ સીમામાં ઉડે. કેમ? તો કે અહીંયા છે ને વાતાવરણની પરિસ્થિતિ ખૂબ જ શાંત હોય. અહીંયા બહુ ઝાઝા વાદળો તો હોય જ નહીં, કારણ કે વાદળો તો બધા નીચે નીચે છે. માટે મેં તમને આગળ કીધું હતું કે પાણીની વરાળ 10-12 સુધી જ હોય. કેમ? તો કે વરાળ ઉપર જાય ને તો ઊંચાઈ જતાં વરાળ ઠંડી પડે, અને વરાળ ઠંડી પડે તો ફરીથી પાણી બને અને એના વાદળ બને. માટે વાદળ ક્ષોભ આવરણમાં જ હોય. માટે વરાળ મેક્સિમમ કેટલા કિલોમીટર સુધી હતી? 10-12 સુધી હતી. મેં જે આગળ કીધું ને એનો આ જવાબ થઈ ગયો. હવે પ્લેન ક્યાં ઉડે? તો કે પ્લેન ક્ષોભ સીમામાં ઉડે છે. કેમ? તો કે ક્ષોભ સીમામાં વાદળ નથી હોતા. પ્લેનને લાંબુ અંતર કાપવાનું હોય. અહીંયાથી અમેરિકા જવું હોય તો હેલિકોપ્ટરમાં ન જવાય, પ્લેનમાં જવાય. માટે લાંબુ અંતર કાપવું હોય તો પ્લેનનો ઉપયોગ થાય. માટે એને અવરોધ ઓછા નડવા જોઈએ. માટે પ્લેન છે ને, જે પ્લેનનો પાયલોટ હોય પહેલાં શું કરશે? એરપોર્ટ ઉપરથી પ્લેનને આમ ઉપર લઈ જશે અને ક્ષોભ સીમામાં લઈ જશે. અને પછી કઈ જગ્યાએ ઉડાડશે? ક્ષોભ સીમામાં ઉડાડશે. માટે પ્લેન જ્યારે ઉપર જતું હોય ને ત્યારે રસ્તામાં વાદળો સાથે ટકરાય. માટે એરપોર્ટ પ્લેનની અંદરથી એક બેન જનરલી બોલતા હોય કે કૃપયા આપ આપના સીટ બેલ્ટ બાંધી દીજીએ. નીચે આવો ને ત્યારે પ્લેન વાદળ સાથે ટકરાય એટલે હરો એવો ઝટકો લાગે પ્લેનને. ડન છે? તો ટૂંકમાં આ પ્લેન જે છે એ કઈ જગ્યાએ ઉડે? ક્ષોભ સીમામાં. કેમ? તો કે વાતાવરણની પરિસ્થિતિ શાંત હોય. તો પ્લેન ક્ષોભ સીમામાં ઉડે તો જેટ પ્લેન ક્યાં ઉડે? તો કે પ્લેનની ઉપર જેટ પ્લેન ઉડે. તો એટલી વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે સાહેબ ક્ષોભ સીમાની ઉપર જાઓ તો સમતાપ આવરણ શરૂ થાય. તો જેટ પ્લેન કયા આવરણમાં ઉડતું હશે? તો જેટ પ્લેને સમતાપ આવરણમાં ઉડે. ખાલી પ્લેન પૂછાય તો ક્ષોભ સીમામાં, પણ હેલિકોપ્ટર પૂછાય અથવા તો લડાકુ વિમાન પૂછાય તો ક્ષોભ આવરણમાં, પ્લેન પૂછાય તો ક્ષોભ સીમામાં, જેટ પ્લેન પૂછાય તો સમતાપ આવરણમાં. કોણ ઉડે? તો કે જેટ પ્લેન ઉડે છે. આ ઉડાન છે. 1 કિલોમીટરે 6.5 ડિગ્રી તાપમાન ઘટે ક્ષોભ સીમા વિમાન ઉડ્ડયન માટે શ્રેષ્ઠ છે. આની પર ચર્ચા કરી દીધી. હવે પેપર સેટરને ગમે ત્યાંથી પ્રશ્ન પૂછવો હોય, ક્ષોભ આવરણમાંથી પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય તો પ્રશ્ન આનાથી બહારનો ન હોઈ શકે. આપણે ક્ષોભ આવરણને ડિટેલની અંદર કવર કર્યું. ચાલો આ ઉડાન છે. હવે જોઈએ કયા આવરણ વિશે જોઈએ. સમતાપ આવરણ વિશે જોવું છે, બરાબર, જેને અંગ્રેજીમાં સ્ટેટોસ્ફિયર કહેવાય. તો એમ કહો કે સાહેબ પહેલાં ઊંચાઈ કેટલી? તો આ ક્ષોભ આવરણ છે. આ માની લો કે સમતાપ આવરણ છે. સમતાપ આવરણ કેટલા કિલોમીટર સુધી આવેલું હોય? તો પેલું ફિક્સ છે કે યાદ રાખજો, સમતાપ આવરણ 50 કિલોમીટરની ઊંચાઈ સુધી આવેલું છે. કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી આવેલું? 50 કિલોમીટરની ઊંચાઈ સુધી સમતાપ આવરણ આવેલું છે. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન આવો પૂછાય કે આ સમતાપ આવરણની અંદર છે ને એક વાયુનું લેયર જોવા મળે, કે સમતાપ વાયુની અંદર કયા વાયુનું લેયર આવેલું છે? યાદ રાખજો, સમતાપ વાયુની અંદર ઓઝોન વાયુનું લેયર આવેલું છે. કયા વાયુનું લેયર આવેલું? સમતાપ વાયુની અંદર આ ઓઝોનનું લેયર આવેલું છે.
આ ઓઝોન સાહેબ ક્ષમતા એકમાં જોઈએ તો થોડું તમને ડિટેલમાં ભણાવું ને, આપણે એન્વાયરમેન્ટની અંદર જોશું તો ઓઝોન છે ને બે આવરણમાં હોય, શોભમાં પણ હોય અને સમતાપમાં પણ હોય. પણ આવો પ્રશ્ન પૂછે ને કયા આવરણમાં રહેલો ઓઝોન ફાયદાકારક, નોટ કરજો મારા શબ્દ, કયા આવરણમાં રહેલો ઓઝોન ફાયદાકારક, તો ટીક મારવાનું કે સમતાપ આવરણની અંદર, એટલે કે આ આવરણમાં જે ઓઝોન જોવા મળે ને ફાયદાકારક છે. કયા આવરણમાં રહેલો ઓઝોન નુકસાનકારક, તો યાદ રાખજો શોભ આવરણની અંદર જે ઓઝોન રહેલો છે ને નુકસાનકારક છે. આમ સમતાપ આવરણમાં રહેલો ઓઝોન ફાયદાકારક છે, શોભ આવરણની અંદર જે ઓઝોન રહેલો છે નુકસાનકારક છે. માટે આને બેડ ઓઝોન કહેવાય. કયો ઓઝોન? કે કારણ કે અહીંયા જે ઓઝોન છે ને સ્મોગ માટે જવાબદાર છે, એની ચર્ચા ફરીવાર પ્રદૂષણમાં પર્યાવરણમાં કરશું. હાલ પૂરતું યાદ રાખો કે અહીંયા ઓઝોન રહેલો છે ફાયદાકારક છે. કયા આવરણમાં? તો કે સમતાપ આવરણમાં. આ છે ને જનરલી જીસીઆરટીમાં 11મા ધોરણમાં 15-50ની વચ્ચે રહેલો છે એવું લખેલું છે. આનું લેયર છે ને મોટેભાગે 20-40ની આજુબાજુ વધારે જોવા મળતું હોય. આ ઓઝોન જે છે ને એ કેમ ફાયદાકારક છે? તો સૂર્યમાંથી છે ને અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે. અલ્ટ્રાવાયોલેટ કિરણો શેમાંથી આવે? તો કે સૂર્યમાંથી આવે. આ અલ્ટ્રાવાયોલેટ કિરણોનું આ ઓઝોનનું સ્તર છે ને શું કરી લે? તો કે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોનું ઓઝોનના સ્તર દ્વારા શું થઈ જાય? તો કે શોષણ થઈ જાય. પણ સાહેબ અલ્ટ્રાવાયોલેટ કિરણો કેટલા પ્રકારના હોય? તો સૂર્યમાંથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે ને ત્રણ પ્રકારના હોય. એકને કહેવાય UVA, બીજાને કહેવાય UVB અને ત્રીજાને કહેવાય UVC. સૂર્યમાંથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે એ ત્રણ પ્રકારના હોય, UVA, UVB, UVC. સાહેબ ખતરનાક કયા હોય એ ચર્ચા કરો. તો UVC છે ને સૌથી વધારે ખતરનાક છે. આ જે છે ને મધ્યમ ખતરનાક છે અને સૌથી ઓછા ખતરનાક UVA છે. હવે મને એ કહો કે ભાઈ ઓઝોનને શોષણ કરવું જ હોય તો એનું કરાય, બીનું કરાય કે સીનું કરાય? સાહેબ એમાં કંઈ લેવાનું નથી. કેમ? તો કે ઓછા ખતરનાક છે માટે આનું શોષણ ન કરાય. તો ઓઝોનનું લેયર કોનું શોષણ કરે? તો UVC નું પરફેક્ટ શોષણ કરી લે. અને UVB નું શોષણ કરે પ્રાંશિક રીતે કરે, ટૂંકમાં B અને C નું શોષણ કરે. જો તમે ઇમેજ જોઈ શકતા હોય તો જો આ UVA પૃથ્વીની સપાટી ઉપર આવી ગયા, દેખાય ને? અલ્ટ્રાવાયોલેટ એ ક્યાં સુધી આવી ગયા? તો કે અલ્ટ્રાવાયોલેટ એટલે નીચે સુધી આવી ગયા. પણ જો UVB નું પાર્શિયલી શોષણ થયું, પણ UVC નું સૌથી વધારે. કારણ કે આ UVC જ સૌથી વધારે શું છે? તો કે UVC છે ને એ જ સૌથી વધારે ખતરનાક છે. માટે અહીંયા ઓઝોનનું લેયર કોનું શોષણ કરશે? તો ઓઝોનનું લેયર ધ્યાનથી જોવો તો B નું તો કરી જ લેશે પાર્શિયલી, પણ C નું તો સંપૂર્ણ રીતે ઓઝોનના લેયર દ્વારા શું થઈ જતું હોય? તો કે શોષણ થઈ જતું હોય. બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો. ડંજર રૂપમાં ઓઝોન દ્વારા પરીક્ષામાં પૂછાવાયેલા એક પ્રશ્ન, આખા ગામને એવી જ ખબર છે કે ઓઝોનનું લેયર UV અલ્ટ્રાવાયોલેટનું શોષણ કરે. પણ તમારે હવે એને એમ કહેવાનું કે ઓઝોનનું લેયર છે જે અલ્ટ્રાવાયોલેટનું શોષણ તો કરે, પણ અલ્ટ્રાવાયોલેટમાં કોનું શોષણ કરે એવું તમારે એને કહેવાનું કે UVA નું ન કરે, અલ્ટ્રાવાયોલેટમાં કોનું કરે, UVB અને UVC નું કરે. એમ કે હજી વધારે ડિટેલમાં કહે તો એને કહી દેવાનું કે વધારે ડિટેલમાં જાણવું હોય તો UVC નું સંપૂર્ણપણે કરે, પણ UVB નું પાર્શિયલી રીતે શું કરે? તો કે UVB નું પાર્શિયલી રીતે ઓઝોનનું સ્તર શું કરે? તો કે શોષણ કરે છે. ચાલો આટલું ડન છે, આટલું રેડી છે, આગળ વધીએ. આ ઓઝોન છે ને તેમાં તમે ક્યાંક ને ક્યાંક એવું સાંભળ્યું હશે કે સાહેબ આ ઓઝોનના સ્તરમાં શું પડી રહ્યું છે? તો કે ઓઝોનના સ્તરમાં ગાબડું પડે છે. આ ઓઝોનના સ્તરમાં ગાબડું પડે એવું કહેનાર વ્યક્તિનું નામ શું હતું? આવો પ્રશ્ન પૂછાય. યાદ રાખજો એવા કયા વ્યક્તિ હતો કે જેને કીધું હતું કે ઓઝોનના સ્તરમાં ગાબડું પડે? તે વ્યક્તિનું નામ હતું ફોરમેન. આ ફોરમેન નામના વ્યક્તિએ કહ્યું હતું કે ઓઝોનના સ્તરમાં ગાબડું પડે છે. એને પૂછ્યું કે ભાઈ કયા ખંડમાં ગાબડું પડે? તો આ વ્યક્તિએ એવું કીધું કે ઓઝોનના સ્તરમાં ગાબડું તો પડે છે, પણ એન્ટાર્કટિકા ખંડમાં ગાબડું પડે છે. કેટલા ટકા ગાબડું પડી ગયું? તો એન્ટાર્કટિકા ખંડમાં ઓઝોનના સ્તરમાં 50% જેટલું ગાબડું પડી ગયું. એન્ટાર્કટિકા ખંડમાં ઓઝોનના સ્તરમાં કેટલા ટકા ગાબડું પડી ગયું? તો કે એન્ટાર્કટિકા ખંડમાં ઓઝોનના સ્તરમાં 50% જેટલું ગાબડું પડી ગયું છે. ગાબડું પડી ગયું હોય તો કંઈક ઇલાજ તો કરવો પડે ને, કંઈક રસ્તો તો કરવો પડે ને. માટે ઓઝોનના સ્તરના સંરક્ષણ માટે મોસ્ટ આઈમ્પી છે. ઓઝોનના સ્તરના સંરક્ષણ માટે કઈ સંધિઓ થયેલી છે? આવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો ઓઝોનના સ્તરના સંરક્ષણ માટે વિશ્વમાં 2 સંધિ થયેલી છે. એક વિયેના અને બીજી છે મોન્ટ્રીયલ. એક વિયેના સંધિ અને બીજી મોન્ટ્રીયલ સંધિ. વિયેના સંધિ 1985માં થઈ. આ શહેરનું નામ છે જે કયા દેશમાં આવ્યું? તો કે ઓસ્ટ્રિયામાં આવ્યું. ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રિયામાં. અને અત્યારે કરંટમાં પણ છે, દુનિયાનું સૌથી લિવેબલ શહેર છે વિયેના. અને બીજી થયેલી છે મોન્ટ્રીયલ સંધિ 1987માં. આ કેનેડામાં આવ્યું. કેનેડાનું ક્યુબેક નામનું રાજ્ય છે એની અંદર મોન્ટ્રીયલ આવ્યું. આ પણ કરંટમાં છે. કેમ? તો કે થોડા સમય પહેલાં આ ફ્રેન્ચ કોલોની છે અને આ અલગ દેશની માંગણી કરતું હતું ક્યુબેક નામનું રાજ્ય, જેનું શહેર છે મોન્ટ્રીયલ, ક્યુબેકની રાજધાની છે. વિયેના સંધિ છે ને, વિયેના સંધિ આમાં ઓઝોનના સ્તરમાં ગાબડા માટે જવાબદાર વાયુ કયો છે? તો કે CFC છે. પણ CFC એટલે શું? તો કે ક્લોરોફ્લોરોકાર્બન. આમાં કીધું કે ક્લોરોફ્લોરોકાર્બનના ઉપયોગને ઘટાડો. ક્લોરોફ્લોરોકાર્બનના ઉપયોગને શું કરો? તો કે ઘટાડો. ભારતે વિયેના સંધિ અપનાવેલી છે, યાદ રાખજો. આવો પ્રશ્ન પૂછાય, ભારતે વિયેના સંધિમાં સહી ક્યારે કરી? તો ટીક કરવાનો.
ભારતે વિયેના સંધિમાં 1991માં સહી કરી. મોન્ટ્રિયલ પૂછાય તો મોન્ટ્રિયલમાં સીએફસી ઉપર પ્રતિબંધની જોગવાઈ કરી. સીએફસી ઉપર શેની જોગવાઈ કરી? તો કે સીએફસી ઉપર પ્રતિબંધની શું કરવામાં આવી? જોગવાઈ કરવામાં આવી. ભારતે મોન્ટ્રિયલ ઉપર પણ સહી કરી છે. ભારતે મોન્ટ્રિયલ ઉપર ક્યારે સહી કરી? 1992માં સહી કરી. જે દિવસે મોન્ટ્રિયલ સંધિ થઈ એ દિવસે તારીખ હતી કેલેન્ડરમાં 16 સપ્ટેમ્બર 1987. મોન્ટ્રિયલ સંધિની તારીખ કઈ હતી? 16 સપ્ટેમ્બર 1987. માટે આ 16 સપ્ટેમ્બરને માન આપવું પડે. આજે આપણે આને કોના તરીકે ઉજવીએ છીએ? ઓઝોન દિવસ તરીકે ઉજવીએ છીએ. કઈ તારીખને? તો કે 16 સપ્ટેમ્બરે આ ઓઝોન દિવસ તરીકે જે આપણે ઉજવીએ છીએ એ કોના માનમાં ઉજવીએ છીએ? તો કે આ મોન્ટ્રિયલ સંધિના માનમાં જ. કઈ સંધિના માનમાં? મોન્ટ્રિયલ સંધિના માનમાં જ આપણે આ 16 સપ્ટેમ્બરના દિવસને કોના તરીકે ઉજવીએ છીએ? તો કે ઓઝોન દિવસ તરીકે ઉજવીએ છીએ. ચાલો, આટલું ડન છે? આટલું રેડી છે? ટૂંકમાં ઓઝોનના સ્તરના સંરક્ષણ માટે વિશ્વ લેવલે કેટલી સંધિઓ થયેલી છે? તો કે વિશ્વ લેવલે 2 મહત્વની સંધિઓ થયેલી છે. એક છે વિયેના સંધિ અને બીજી કઈ સંધિ થયેલી? તો કે એક વિયેના અને બીજી કઈ થયેલી છે? તો કે મોન્ટ્રિયલ સંધિ થયેલી છે. આટલું ડન છે? આગળ વધીએ. હવે જો, ઓઝોનનો ઉપયોગ ક્યાં થાય? આવો પ્રશ્ન પૂછાય. ઓઝોનનો ઉપયોગ ક્યાં થાય? આ પ્રશ્ન પૂછાવેલા એક. તો એક યાદ રાખજો, ઓઝોનનો ઉપયોગ છે ને જંતુનાશક તરીકે થાય. તમે પાણીની બોટલ હોય ને તો પાણીની બોટલની પાછળ જુઓ ને તો પાણીની બોટલની પાછળ લખેલું હોય O3 પ્યુરિફાઈડ, આવું લખેલું હશે. મતલબ કે પાણીની બોટલનું બૂચ બંધ કરીને ઉપરથી ઓઝોન વાયુનો મારો ચલાવવામાં આવે જેથી જંતુ અંદર ન જાય. અને બીજું, તમે જો કોઈ વાર ઓપરેશન થિયેટરમાં ગયા હોય તો ઓપરેશન થિયેટરમાં પણ એક ગેસનો મારો ચલાવવામાં આવતો હોય જે ઓઝોન ગેસનો હોય. કેમ? તો કે ત્યાંથી જંતુઓને મુક્ત કરવાના હોય. કેમ? તો કે આ સર્જરી કરવાની હોય. માટે ઓઝોનનો ઉપયોગ 2 જગ્યાએ થાય, જંતુનાશક તરીકે અને ઓપરેશન થિયેટરમાં. માનવ શરીર માટે સાહેબ ઓઝોન ફાયદાકારક કે નુકસાનકારક? તો યાદ રાખજો, માનવ શરીર માટે ઓઝોન કેવો છે? તો કે ફાયદાકારક છે. એટલે કે માનવ શરીર માટે ઓઝોન સ્વાસ્થ્યપ્રદ છે. આ જોતો હોય તો ક્યાં જવું પડે? તો કે વહેલી સવારે. આપણો આવો પ્રશ્ન પૂછાય, વહેલી સવારે ખુલ્લા મેદાન કે બગીચામાં ચાલવા જવાથી પ્રાપ્ત થાય છે? વહેલી સવારે ખુલ્લા મેદાન કે બગીચામાં ચાલવા જવાથી કયો વાયુ પ્રાપ્ત થાય? ઓઝોન વાયુ પ્રાપ્ત થાય છે. ડન છે? આ સરકારી ઝોપડીમાં લખેલું છે. મતલબ આ પ્રશ્ન પણ પૂછાઈ શકે, બરાબર છે? તો જંતુનાશક તરીકે ઓપરેશન થિયેટરમાં ઉપયોગ થાય, માનવ શરીર માટે ફાયદાકારક છે, વહેલી સવારે ખુલ્લા મેદાન કે બગીચામાં ચાલવા જવાથી ઓઝોન વાયુ શું થાય છે? પ્રાપ્ત થાય છે. અહીંયા સુધી રેડી છે? સમતાપ આવરણમાં ઊંચાઈ જતાં તાપમાન વધે કે ઘટે? તો કે ઘટે, વધે, ઘટે ને વધે. તો અહીંયા શું થશે? તો કે સમતાપ આવરણમાં ઊંચાઈ જતાં તાપમાનમાં શું આવે છે? જેમ જેમ તમે આમ ઊંચાઈ જતા જાઓ એમ તાપમાન ઘટે. પણ કેમ ઘટે સાહેબ એ સમજાવો. તાપમાન ઘટે કેમ સમતાપ આવરણમાં ઊંચાઈ જતા એ સમજાવો. તો નોટ કરજો, હું એમ કહું, આને હું કાઢી નાખું થોડીક વાર. હું એમ કહું કે આ આખું સમતાપ આવરણ છે. આની અંદર કયા વાયુનું લેયર આવેલું? તો કે સમતાપ આવરણની અંદર. કયા આવરણની અંદર? સમતાપ આવરણની અંદર આ ઓઝોન વાયુનું લેયર આવેલું છે. આ સમતાપ આવરણ છે. આની અંદર હું એમ કહું કે આ ઓઝોન વાયુનું લેયર છે. તો ઓઝોનનું કામ શું છે? તો માની લો કે સૂર્યમાંથી 5 કિરણો આવે છે આ રીતે, તો 5માંથી 2 ને જ પસાર થવા દેશે ને? 3નું શું કરે છે? તો કે શોષણ કરે. જેમ કે અહીંયાથી જો આ આકૃતિ પર ફોકસ કરો તો આઈડિયા આવશે. UVA BC 3 આવે તો પસાર કોને થવા દે? એને જ થવા દે. બી અને સીનું શું કરે? શોષણ કરે. અમુક વાર ખાલી બીને પસાર થવા દે, બાકી બી અને સીનું શોષણ થઈ જાય. તો 5 આવતા હોય તો 2 પસાર થાય, 3નું શોષણ થાય. બીજા 5 આવે તો 2 જ પસાર થાય, 3નું શોષણ થાય. તો ઉપર વધારે વાયુ હોય કે નીચે? સાહેબ ઉપર વધારે હોય. અને આ સૂર્યના કિરણ છે, માટે આ ભાગ વાયુ અહીંયા બધા ઘણા બધા સૂર્યના કિરણો ભેગા થઈ જાય. આવી ન સમજાય તો દેશી ભાષામાં ક્લાસમાંથી 1200 છોકરા આવે છે, હું 30ને જ અંદર આવવા દઉં તો 70 બાર ઉભા રહ્યા ને. બીજા 100 આવે, 30ને જ અંદર આવવા દો તો 70 બાર ઉભા રહ્યા ને. તો અંદર આવી ગયેલા લોકોની સંખ્યા વધારે કે બહાર? તો કે બહાર. એવી રીતે સૂર્યમાંથી કિરણ આવે પણ અહીંયા શોષણ વધારે થઈ જાય, પસાર ઓછા ને થવા દે. માટે આ ભાગ ગરમ હોય, આ ભાગ ઠંડો હોય, ઠંડાથી ગરમ તરફ જાઓ તો તાપમાન વધે. માટે સમતાપ આવરણમાં ઊંચાઈએ જતાં તાપમાનમાં શું આવે છે? વધારો આવે છે.
ચાલો આ ઉડાન છે. આ જ સ્વરૂપને આપણે લેખિત ફોર્મમાં જોઈ લઈએ. ક્ષમતા પાવરને જે મેં સમજાવ્યું એ જ વસ્તુ છે. કેટલા કિલોમીટર સુધી આવેલું? 50 સુધી આવેલું છે. આ વાતાવરણમાં શું નથી અનુભવાતી? ઋતુઓનો કોઈ જ ફેરફાર ન થાય. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, વાદળ વંટોર અહીંયા જોવા મળતું નથી. જેટ વિમાનના ઉડ્ડયન માટે અનુકૂળ, પરીક્ષા માટે એમપી છું. કોની માટે અનુકૂળ? જેટ વિમાનના ઉડ્ડયન માટે. કયું આવરણ ઉપયોગી? તો કે ક્ષમતા પાવરણ ઉપયોગી. ક્ષમતા પાવરણમાં ઊંચાઈ જઈએ તેમ તાપમાન શું થતું જાય છે? વધતું જાય છે. મેં તમને અહીંયા વિથ લોજિક સમજાવ્યું કે કેમ ઊંચાઈ જતા તાપમાનમાં શું આવે છે? વધારો આવે છે. ડન છે? આપણે સમજી ગયા. આમ 50 કિલોમીટરની ઊંચાઈ તાપમાન વધતું અટકી જાય છે, જેને સમતાપ સીમા કહે છે. કેમ? તો કે પછી મધ્ય આવરણ શરૂ થઈ જાય. ડન છે? એટલે આને સમતાપ સીમા કહે છે. ઓઝોન સમતાપ મંડળમાં આવેલું, જે યુવી કિરણોનું શોષણ કરે છે. પણ યુવીમાં હવે આપણને ખબર પડી ગઈ કોનું શોષણ કરે? તો કે યુવીમાં યુવી બીનું, અને સંપૂર્ણપણે કોનું? તો કે યુવી સીનું શોષણ કરે છે. ઓઝોન જંતુનાશક અને હવાને શુદ્ધ કરનાર છે. ઓઝોન ક્યાં વપરાય છે? તો કે ઓપરેશન થિયેટરમાં પણ કોનો ઉપયોગ થાય છે? ઓઝોનનો ઉપયોગ થાય છે. તો જે આપણે થિયરેટિકલી આગળ સમજી ગયા, આ એ જ વસ્તુને આપણે પીપીટી સ્વરૂપમાં લખીને પણ, જેથી તમને કદાચ અમુક લોકોને આવું જોઈને યાદ રહેતું હોય, તો એની માટે પણ સગવડતા છે, બંને માટે છે. ડન છે? તો આ ઓઝોનના બંને શું થઈ ગયા? તો કે આ બંને ઓઝોનના શું થઈ ગયા? ઉપયોગ. અને આ સિવાય ઓઝોન સાથે બે સંધિ સંકળાયેલી છે. એક આપણે જોઈએ વિયેના સંધિ, અને બીજી કઈ સંધિ જોઈ? મોન્ટ્રીયલ સંધિ. વિયેન અને મોન્ટ્રીયલ સંધિ વિશે પણ આપણે ડિટેલની અંદર જોયું. ચાલો રૂડન છે. તો ક્ષમતા પાવરનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે કયા આવરણ વિશે જોવું છે? તો મધ્ય આવરણ વિશે જોવું છે. હવે જો હું એમ કહું કે મધ્ય આવરણ કેટલા કિલોમીટર સુધી? તો સમતાપ તો 50 પૂરું થઈ જાય. તો 50 થી 80 સુધી, 50 થી 80 સુધી કયું આવરણ આવેલું? તો કે 50 થી 80 સુધી મધ્ય આવરણ આવેલું છે. એટલે કે 80 કિલોમીટરની ઊંચાઈ સુધી મધ્ય આવરણ હોય છે. મધ્ય આવરણમાં પૂછાવાલાયક એક પ્રશ્ન બહુ જબરજસ્ત છે. આ મધ્ય આવરણમાં છે ને ઉલ્કાના રજકણનું બનેલું, ત્યાંથી નોટ કરજો, મધ્ય આવરણમાં ઉલ્કાના રજકણનું બનેલું એક વાદળ આ રીતે જોવા મળે. જે વાદળ કોનું બનેલું છે? તો કે ઉલ્કાના રજકણનું બનેલું છે. કયા આવરણમાં? તો કે મધ્ય આવરણમાં. આ વાદળ ઉપર સૂર્યપ્રકાશ પડે ને, એટલે આ વાદળને તમે દૂરથી જોવો ને, તો દૂરથી જોતા આ વાદળ કેવું દેખાય? તો કે આના પર સૂર્યપ્રકાશ પડે એટલે આ વાદળ ચમકતું દેખાય. પણ આ વાદળ વાદળ કહેતા સારો ના લાગીને સાહેબ આનું કંઈક નામ પાડવું પડે. તો આવો પ્રશ્ન પૂછાય કે આ વાદળનું નામ શું છે? તો યાદ રાખજો, આ વાદળને ભૂગોળની ભાષામાં નિશાબ્દિત વાદળ કહે છે. આ વાદળને ભૂગોળની ભાષામાં કયું વાદળ કહેવામાં આવે? તો કે નિશાબ્દિત વાદળ કહેવામાં આવે છે. જે કયા આવરણમાં જોવા મળે? તો યાદ રાખજો, નિશાબ્દિત વાદળ કયા આવરણમાં જોવા મળે? તો કે મધ્ય આવરણમાં જોવા મળે. આ નિશાબ્દિત વાદળ વરસાદ આપે ખરા તો ન આપે? વરસાદ આપવાવાળું વાદળ તો ક્ષોભ આવરણમાં છે. આ વાદળ શું ન આપી શકે? તો યાદ રાખજો, આ વાદળ શું ન આપી શકે? વરસાદ આપી શકતું નથી. પણ સાહેબ આ ઉલ્કાના રજકણને આ બધું આવ્યું ક્યાંથી? તો સમજાવો, આ વાદળ તો બરાબર છે કે આ સમજાવો, પણ ઉલ્કાના રજકણ ક્યાંથી આવ્યા? તો એ સમજાવું તમને કે ઉલ્કા શું છે અને ઉલ્કાના રજકણ અહીંયા ભેગા કેમ થાય એ સમજાવું. જો અહીંયા તમને આ કંઈક દેખાતું હશે આ રીતે, જેને તમે ખરતો તારો કહો છો, તો આ બધું શું છે? તો સમજો, અહીંયા છે ને સૂર્ય છે. સૂર્યથી નજીકનો સૌથી ગ્રહ છે જેનું નામ છે બુધ. બુધથી આગળ જાઓ તો એના પછી કયો ગ્રહ આવે? તો કે બુધથી આગળ જાઓ તો એના પછી શુક્ર આવે. શુક્રથી આગળ જાઓ તો પૃથ્વી આવે. પૃથ્વીથી આગળ જાઓ તો મંગળ આવે. અને મંગળ પછી કોણ આવે? તો કે ગુરુ આવે. હાલ આટલાનું કામ છે. આ મંગળ અને ગુરુ વચ્ચે છે ને લઘુ ગ્રહોનો પટ્ટો છે. મંગળ અને ગુરુની વચ્ચે કોનો પટ્ટો આવે? તો કે લઘુ ગ્રહોનો. પ્રશ્ન થાય કે આ લઘુ ગ્રહો કોને કહેવાય? આ 40,000 જેટલી સંખ્યા છે અને એમાંથી સૌથી મોટો સિરીસ છે. જે ગ્રહો ગ્રહ બનવામાં નિષ્ફળ ગયા છે એને લઘુ ગ્રહ કહેવાય. આ પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા કે એક સમયે ખૂબ જ મોટો ગ્રહ હતો આ બંનેની વચ્ચે, પણ એના ઘણા બધા નાના નાના ટુકડા થઈ ગયા જેને લઘુ ગ્રહ કહેવાય. આ મંગળ છે ને લઘુ ગ્રહોને બોલાવે પોતાના આકર્ષણ બંને કારણે. આમ બહુ તાણ કરે, એકવાર ઘરે આવો ના આવો આવો ના આવો. તો લઘુ ગ્રહો વિચારે કે આજે રવિવાર છીએ તો જઈએ. કયા ગ્રહ ઉપર જઈએ? મંગળ ઉપર જઈએ. એટલે બધા લઘુ ગ્રહો મંગળ ઉપર ગયા. પણ જેવા મંગળ ઉપર પહોંચ્યા ત્યાં મંગળ ઉપર તારું કેમ? તો કે સૂર્યની આજુબાજુ ગતિ કરતો હોય ને તો એમ દૂર નીકળી ગયો કક્ષામાં. તો કે રવિવાર છે ને તો ચાલો આપણે મંગળ ઘરના ઘરે તારું છે તો કોના ઉપર જઈએ? તો કે પૃથ્વીના ઘરે જઈએ. અને લઘુ ગ્રહ પૃથ્વી ઉપર આવે છે ને આપણે ઉલ્કા કહીએ છીએ. આ અવકાશી પદાર્થો છે. પણ પૃથ્વી પાસે તો વાતાવરણ છે, સૌથી ઉપરનું આવરણ છે. જે ઉપરના આવરણનું નામ શું છે? તો કે ઉષ્મા આવરણ. જેવી આ ઉલ્કા ઉષ્મા આવરણમાં આવે ને તો બંને વચ્ચે ઘર્ષણ થાય.
તમારા બે હાથ ઘસો ને તો ગરમી લાગે ને, તો ઉલ્કા અહીંયા આવે ને તો ઘર્ષણના કારણે તાપમાન વધે ને ઉલ્કા નાશ પામી જાય, એટલે ઉલ્કા ભરવાની શરૂઆત થાય. પણ અહીંયાથી ભરવાની શરૂઆત થાય પણ ધીમે ધીમે નીચે એના રજકણો ભેગા થાય, અને આ રજકણો કયા આવરણમાં ભેગા થાય, તો આ રજકણો છે મધ્ય આવરણમાં ભેગા થાય, અને ત્યાં ઉલ્કાનું આખું એક વાદળ બને. ઘણી વખત આ ઉલ્કા નાશ પામવાની બચી જાય તો આખી નાખી ઉલ્કા પૃથ્વી પર પડે, અને આખી નાખી પડે તો એને શિલા અથવા પિંડ કહેવાય. જો આખી નાખી ઉલ્કા પૃથ્વી પર પડે તો એને શિલા અથવા પિંડ કહેવાય. માટે આપણે આને એવું કહીએ ઉલ્કા શિલા, અથવા તો શું કહીએ ઉલ્કા પિંડ કહીએ. સુરેન્દ્રનગરની બાજુમાં ધજારા નામનું ગામ છે. કયું ગામ છે? ધજારા. અહીંયા એક વખત ઉલ્કા પીડી હતી ધજારા નામના ગામે, અને એ ઉલ્કાને જ્યારે ચેક કરવામાં આવ્યું ને તો અંદરથી સોનું અને પ્લેટિનમ મળ્યા. આ ઉલ્કાને શું મળ્યા? આની અંદરથી સોનું અને પ્લેટિનમ મળ્યા. માટે આ ઉલ્કા આવે છે તો અહીંયાથી જ તે, અને લઘુગ્રહોને અંગ્રેજીમાં એસ્ટ્રોઇડ કહેવાય. માટે નાસા પોતાના મોટાભાગના મિશન આ એસ્ટ્રોઇડ ઉપર મોકલે છે. કેમ? તો કે નાસાની ઈચ્છા છે કે એસ્ટ્રોઇડ ઉપરથી ખનીજો લાવવા. ખનીજો મળે છે એની સાબિતી ઉલ્કામાં મળી ગઈ. એસ્ટ્રોઇડ ઉપરથી ખનીજો લાવવા અને અન્ય દેશોને ખનીજો શું કરવા, તો કે વહેંચવા. તો હું હવે એવી આશા રાખું કે આ વાદળ ક્યાંથી આવ્યું, નિશાબ્દિત વાદળ, એ તમને સમજાઈ ગયું હશે. આલો ડન છે. તો સમતાપ આવરણ પછી મધ્ય આવરણ છે 50 થી કેટલા કિલોમીટર વચ્ચે? તો સાહેબ 50 થી 80 કિલોમીટરની વચ્ચે. 50 થી કેટલા કિલોમીટરની વચ્ચે? 80 કિલોમીટરની વચ્ચે આવેલું છે. ઊંચાઈ જતાં તાપમાન શું થાય છે? તો કે ઊંચાઈ જતાં તાપમાન ઘટે. ઘટે વધે ઘટે કેમ ઘટે સમજી લો. તો હું એમ કહું કે આ મધ્ય આવરણ છે. આ મધ્ય આવરણ નીચેવાળું આવરણ કયું? તો કે મધ્ય આવરણ નીચેવાળું સમતાપ આવરણ. અહીંયા કયું લેયર? તો કે ઓઝોન. યાદ કરો અહીંયા ઓલા કિરણો ભેગા થઈને પડ્યા હતા ને, માટે આ ભાગ ગરમ થઈ ગયો હતો. પણ અહીંયા તો કિરણો પડ્યા નહીં, અહીંયા તો પસાર થઈ ગયા. માટે આ ભાગ કેવો હતો? ઠંડો. ગરમથી ઠંડા તરફ જાઓ તો તાપમાન શું થાય? ઘટે. પરીક્ષામાં સીધું યાદ રાખી લેવાની પેટર્ન, ઘટે વધે ઘટે અને વધે. પણ કેમ ઘટે વધે એ સમજાવવું મારી ફરજ છે, માટે મેં તમને સમજાવ્યું. આ રૂડન છે. અચ્છા, જે ઊંચાઈએ તાપમાન ઘટતું અટકે તેને મધ્ય આવરણની સીમા કહે છે. આ આવરણમાં ચમકતા વાદળો જોવા મળે છે જે ઉલ્કાના રજકણથી બનેલા છે. આ મેં તમને સમજાવ્યું. આ આવરણમાં ચમકતા વાદળો જોવા મળે જે ઉલ્કાના રજકણથી બનેલા છે, અને આ વાદળને કયા વાદળ કહે છે? તો કે નિશાબ્દિત વાદળ કહે છે. જે સૂર્યપ્રકાશને કારણે શું દેખાય છે? ચમકતું દેખાય છે. અહીંયા ઉલ્કા પસાર થતાં શું થઈ જાય છે? સળગી ઉઠે છે, અને એના રજકણો અહીંયા શું થઈ જાય છે? ભેગા થાય છે. આ રૂડન છે. ત્રણ આવરણ પૂરા થયા. કયા કયા આવરણ પૂરા થયા? તો એક શોભ આવરણ પૂરું થયું, પછી સમતાપ આવરણ પૂરું થયું, અને એના પછી કયું આવરણ પૂરું થયું? મધ્ય આવરણ. સાહેબ બાકી કયું આવરણ યું? તો હવે આપણે કયા આવરણ વિશે જોશું? તો હવે આપણે છેલ્લું આવરણ વિશે જોશું, જેનું નામ છે ઉષ્મા આવરણ. ડન છે. તો સૌથી પહેલો પ્રશ્ન થાય કે ઉષ્મા આવરણ કેટલા કિલોમીટર સુધી આવેલું છે? ઉષ્મા આવરણ કેટલા કિલોમીટર થાય? શરૂ થશે 80 થી. તો ક્યાં સુધી? કે 80 કિલોમીટરથી લઈને, 80 કિલોમીટરથી લઈને જ્યાં સુધી વાતાવરણ છે ને ત્યાં સુધી આવેલું છે. જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધી ઉષ્મા આવરણ આવેલું છે. હવે ઉષ્મા આવરણમાંથી પૂછાવેલા એક પ્રશ્ન, હું એમ કહું કે આખું ઉષ્મા આવરણ છે. આ ઉષ્મા આવરણની અંદર એક આવરણ બેઠેલું છે. કયા આવરણની અંદર એક આવરણ બેઠેલું? ઉષ્મા આવરણ, જેનું નામ છે આઈના આવરણ. આ આખું આવરણ જે છે, આખા આવરણનું નામ છે ઉષ્મા આવરણ. તો ઉષ્મા આવરણની અંદર એક આવરણ આવેલું, તો આવો પ્રશ્ન પૂછાય, આઈના આવરણ નીચેનામાંથી કયા આવરણમાં આવેલું છે? શું પ્રશ્ન પૂછાય? આઈના આવરણ નીચેનામાંથી કયા આવરણમાં આવેલું? યાદ રાખજો, આઈના આવરણ એ કયા આવરણમાં આવેલું છે? ઉષ્મા આવરણની અંદર. પણ સાહેબ ક્યાંથી? તો આઈના આવરણ છે 80 કિલોમીટરથી લઈને, 80થી લઈને ક્યાં સુધી આવેલું? તો યાદ રાખજો, 80થી લઈને 400 કિલોમીટર સુધી. 80 કિલોમીટરથી લઈને કેટલા કિલોમીટર સુધી? તો કે 80થી લઈને 400 કિલોમીટર સુધી ઉષ્મા આવરણની અંદર કયું આવરણ આવેલું? તો કે ઉષ્મા આવરણની અંદર આઈના આવરણ આવેલું છે. આ રૂડન છે. પણ સાહેબ આઈના આવરણની ઉપયોગિતા શું છે? તો હું એમ કહું કે આ અણુ છે ને એ ધન આયનનો બનેલો હોય ને ઋણ આયનનો બનેલો હોય. આ અણુને હું ગરમ કરું ને તો ધન આયનો છૂટા પડે, અને ઋણ આયનો છૂટા પડે. અણુને હું ગરમ કરું તો ધન આયનો છૂટા પડે, અને ઋણ આયન છૂટા પડે. આ પ્રક્રિયાને આયનીકરણની પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? આયનીકરણની પ્રક્રિયા કહેવાય. હવે આ ઋણ આયન છૂટા પડે અને ગતિ કરે તો એમાંથી વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. માટે આઈના આવરણ છે ને વિદ્યુતમય આવરણ છે. પરીક્ષામાં મોસ્ટ ટાઈમ પ્રશ્ન નોટ કરજો, અહીંયા પૃથ્વી ઉપરથી મારે રેડિયો તરંગ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપવા હોય તો વચ્ચે અવરોધ નડે. એક દેશમાંથી બીજા દેશમાં આપવા હોય તો વાદળ નડે, વંટોળ નડે, મોટી મોટી બિલ્ડિંગો નડે. માટે આ રેડિયો તરંગને હું કયા આવરણમાં આપી દઉં? આઈના આવરણમાં આપી દઉં. પછી જેને પૃથ્વી ઉપર રેડિયો તરંગો જોતા હોય એ પોતાના ઘર ઉપર એક એન્ટીના લગાડશે જે રિસીવ કરશે. માટે આને અંગ્રેજીમાં રિસીવર કહેવાય. જેને જોતા હોય પોતાના ઘરે રેડિયો તરંગોને શું કરે? રિસીવ કરે. માટે આપણે બાર ટાટા સ્કાયની ડિસ્ક લગાવીએ બસ એના જેવું. તો મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન, આઈના આવરણ કયા તરંગોના પ્રસારણ માટે ઉપયોગી છે? તો યાદ રાખજો, આ રેડિયો તરંગોના પ્રસારણ માટે
ઉપયોગી છે? આઈના આવરણ કયા તરંગોના પ્રસારણ માટે ઉપયોગી? તો કે રેડિયો તરંગોના પ્રસારણ માટે કયું આવરણ ઉપયોગી છે? આઈના આવરણ ઉપયોગી છે. આ સ્ટુડન્ટ છે, રેડી છે? આઈના આવરણ છે ને એને પાછા બે ભાગ પડ્યા. નીચેના લેયરને ઈ લેયર કહેવાય, એબીસીડીમાં પહેલાં ઈ આવે ને, અને ઉપરના લેયરને કયું લેયર કહેવાય? તો કે એફ લેયર કહેવાય. આઈના આવરણ બે ભાગમાં વિભાજિત, નીચે એબીસીડીમાં પહેલાં ઈ આવે ને પછી એફ આવે. આ ઈ લેયરનું અન્ય નામ યાદ રાખજો, કિનલે હેવી સાઇડ લેયર. ઈ લેયરને કિનલે હેવી સાઇડ લેયર કહેવાય. એફ લેયર છે ને એને એપલટન લેયર કહેવાય. આના અન્ય નામ છે. ઈ લેયરને કિનલે હેવી સાઇડ લેયર એવું પણ કહેવામાં આવે છે. જ્યારે એફ લેયર છે એને અન્ય કયા નામે બોલાવવામાં આવે? એપલટન. આ આખું કયું આવરણ છે? તો કે આ આઈના આવરણ છે. અને આ આઈના આવરણ જે છે એ કયા આવરણની અંદર આવેલું છે? તો કે ઉષ્મા આવરણની અંદર આવેલું છે. મતલબ કે આખું ઉષ્મા આવરણ છે, એની અંદર આઈના આવરણ. અને આઈના આવરણ પાછા બે ભાગમાં વિભાજિત, નીચેના લેયરને ઈ લેયર અને ઉપરના લેયરને એફ લેયર. ઈ લેયરનું અન્ય નામ કિનલે હેવી સાઇડ લેયર, એફ લેયરનું અન્ય નામ એપલટન લેયર છે. ચાલો આટલું ડન છે, આટલું રેડી છે. પછી ઉષ્માવરણમાંથી સાહેબ પૂછાવેલા એક પ્રશ્ન કયા કયા સમજો. હું એમ કહું કે તમે આનું નામ સાંભળ્યું હશે, ઇન્ટરનેશનલ. ઇન્ટરનેશનલ આપણે કોઈ પણ માહિતી છોડવી નથી, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. અને આપણે કહીએ કૃત્રિમ રીતે ઉપગ્રહ કે જે અવકાશમાં તરતો હોય, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. અને ગુજરાતીમાં કહેવાય આંતરરાષ્ટ્રીય અવકાશ મથક, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક. તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કયા આવરણમાં હોય? આવો પ્રશ્ન પૂછાય, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કયા આવરણમાં હોય? તો નોટ કરજો, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કયા આવરણમાં હોય? તો કે ઉષ્મા આવરણમાં હોય છે. ઉષ્મા આવરણ ઓપ્શનમાં ના હોય તો કયા આવરણમાં હોય છે? તો કે આઈના આવરણમાં હોય છે. બરાબર છે, બંને સાચું, કારણ કે ઉષ્મા આવરણની અંદર જ આઈના આવરણ આવેલું છે. રેડિયો તરંગોના પ્રસારણ માટે ઉપયોગી કોણ છે? તો એ આઈના આવરણ છે. આઈના આવરણ ઓપ્શનમાં નથી, તો ઉષ્મા આવરણ પણ સાચું છે. આ રૂડન છે. તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન હાલ કોઈનું છે? તો કે અમેરિકા, રશિયા, યુરોપિયન યુનિયનનું કાર્યરત છે. સુનિતા વિલિયમ્સ અહીંયા જ ફસાઈ ગયા છે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જ છે સુનિતા વિલિયમ્સ, પાછા નથી આવી શકતા. રશિયામાંથી ખસી જવાનું છે, 2026-27 સુધી કાર્યરત રહેવાનું છે. બીજા કોઈ દેશે બનાવવાની યોજના ચાલુ? તો કે આ ચાઇના એટલે ઓલમોસ્ટ પોતાનું બનાવી લીધું છે. ભારતની યોજના છે? તો કે હા, ભારત પણ 2035 સુધીમાં મોદી સાહેબે કીધું છે કે 2035 સુધીમાં ભારત પોતાનું શું બનાવી નાખશે? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવી નાખશે. કયા વર્ષ સુધીમાં? 2035 સુધીમાં. તો આટલી ખબર પડી ગઈ કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કયા આવરણમાં હશે? ઉષ્મા આવરણમાં હશે. અને ઉષ્મા આવરણમાં ઊંચાઈએ જતાં તાપમાન શું થાય છે? વધે છે. કેમ? તો કે ઉપર સૂર્યની ગરમી વધારે આવે, હા અહીંયા ઓછી આવે, માટે અહીંયા તાપમાન ઓછું હોય, અહીંયા તાપમાન વધારે હોય, ઓછાથી વધારે તરફ જાઓ તો તાપમાનમાં શું આવે? વધારો આવે છે. માટે ઊંચાઈ જતાં તાપમાન વધે છે. તો આપણે કોના વિશે જોયું? થર્મોસ્ફિયર. જોયા લખેલું છે કે અહીંયા શું આવેલું હોય? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આવેલું છે. કયા આવરણમાં? તો કે થર્મોસ્ફિયરમાં, એટલે કે ઉષ્મા આવરણની વાત કીધી. ચાલો આ ટોડન છે. છેલ્લી વસ્તુ ઉષ્મા આવરણમાં પૂછાવેલા, એક ઉષ્મા આવરણમાં છે ને આયનીકરણની પ્રક્રિયા થાય, અને આયનીકરણને કારણે છે ને અહીંયા ઘણી વખત એક ચમકતો લીસોટો જોવા મળે. ઉષ્માવરણમાં આયનીકરણની પ્રક્રિયાને કારણે એક શું જોવા મળે? તો કે આયનીકરણની પ્રક્રિયાને કારણે અહીંયા એક ચમકતો લીસોટો જોવા મળે. અને આ ચમકતા લીસોટાને ભૂગોળની ભાષામાં શું કહેવાય? તો યાદ રાખજો, આ ચમકતા લીસોટાને ભૂગોળની ભાષામાં મેરુજ્યોત અથવા તો અરોરા કહે છે. આ ચમકતા લીસોટાને ભૂગોળની ભાષામાં શું કહેવામાં આવે? મેરુજ્યોત અથવા તો સાહેબ અહીંયાથી કેમ નથી દેખાતો? તો આ ચમકતો લીસોટો જો તમારે જોવો હોય તો એ અહીંયાથી ન દેખાય. એ જોવા માટે તમારે કાં તો ઉત્તર ધ્રુવ ઉપર જવું પડે અથવા તો દક્ષિણ ધ્રુવ ઉપર જવું પડે. કાં તો ઉત્તર ધ્રુવ ઉપરથી દેખાય અથવા તો ક્યાંથી દેખાય? દક્ષિણ ધ્રુવ ઉપરથી દેખાય. તો ઉત્તર ધ્રુવ ઉપર આને કહેવામાં આવે મેરુજ્યોત બોરિયોલિસિસ, અને દક્ષિણ ધ્રુવ ઉપર આને કહેવામાં આવે મેરુજ્યોત ઓસ્ટિયોલિસિસ. ઉપર કહેવાય મેરુજ્યોત બોરિયોલિસિસ અને નીચે કહેવાય મેરુજ્યોત ઓસ્ટિયોલિસિસ. અહીંયાથી ન દેખાય. આ કઈ જગ્યાએથી દેખાય? તો કે ધ્રુવ પ્રદેશ ઉપરથી દેખાય. કાં તો ઉત્તર ધ્રુવ ઉપર જવું પડે અથવા તો કયા ધ્રુવ ઉપર જવું પડે? દક્ષિણ ધ્રુવ ઉપર જવું પડે. ડન છે. હવે ઉષ્મા આવરણને આપણે થિયરી સ્વરૂપમાં જોઈ લઈએ. હું જે બોલ્યો એ જ વસ્તુ થિયરીમાં છે. તો જો શું લખું છું, તો કે મધ્ય આવરણની ઉપર 80 કિલોમીટરથી લઈને જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધીના આવરણને કયું આવરણ કહે છે? તો કે ઉષ્મા આવરણ કહે છે. ઊંચાઈ સાથે તાપમાન વધે છે. આપણે જોઈએ કે આ આવરણની હવા પાતળી, તાપમાન વધે એટલે હવા પાતળી થતી જાય. 350 કિલોમીટરની ઊંચાઈ કેટલું તાપમાન થઈ જાય? 900 ડિગ્રી થઈ જાય.
આઈના આવરણ એ કયા આવરણમાં આવેલું છે? તો કે આઈના આવરણ એ ઉષ્મા આવરણની અંદર આવેલું છે. સૂર્યના કિરણોના કારણે અણુઓ શું બને? આયન બને. મેં તમને વાત કરી કે અણુ હોય એ શેમાં રૂપાંતર થઈ જાય? તો કે ગરમ થાય એટલે અણુનું રૂપાંતર શેમાં થઈ જાય? તો કે ગરમ થાય એટલે અણુનું રૂપાંતર આયનમાં થઈ જાય છે. 80 થી 400 કિલોમીટર વચ્ચેના વિસ્તારને કયું આવરણ કહે? તો કે આઈના આવરણ કહે છે. રેડિયો તરંગના પ્રસારણ માટે આઈના આવરણ ઉપયોગી છે. આ નોટ કરજો, મેં તમને કીધું આ પરીક્ષા માટે આઈએમપી છે. કયા તરંગોના પ્રસારણ માટે? તો કે રેડિયો તરંગોના પ્રસારણ માટે. રેડિયો તરંગોના પ્રસારણ માટે કયું આવરણ ઉપયોગી છે? તો કે આઈના આવરણ ઉપયોગી છે. તેના બે લેયર આવેલા છે. આની ચર્ચા આપણે કરી, એક ઈ લેયર અને બીજું કયું લેયર? તો કે એફ લેયર. ઓલરેડી મેં લખીને તમને સમજાવ્યું. આ ઈ લેયર છે એનું અન્ય નામ છે કિનલી હેવી સાઇડ લેયર, અને એફ લેયરનું અન્ય નામ શું છે? તો કે એફ લેયરનું અન્ય નામ છે એપલ ટન લેયર. ડન છે? પણ આ સાહેબ બંનેના અલગ અલગ પડવાનું રીઝન શું? એકને ઈ કીધું ને એકને એફ કીધું, એની પાછળનું કારણ શું? તો કે ઈ લેયર છે ને દીર્ઘ તરંગ લંબાઈવાળા મોજાને પરાવર્તિત કરે, એવી તરંગ લંબાઈ કે જે એવા કિરણો કે જેની તરંગ લંબાઈ વધારે છે. તરંગ લંબાઈ કોને કહેવાય? તો કે બે તરંગો વચ્ચેના અંતરને શું કહેવાય? તો કે તરંગ લંબાઈ કહેવાય. ઈ લેયરમાં છે ને તરંગો વચ્ચેની તરંગ લંબાઈ વધારે હશે. તરંગ લંબાઈને લેમડા વડે દર્શાવાય. જ્યારે તરંગ લંબાઈ વધારે હોય ત્યારે આવૃત્તિ ઓછી હોય. આવૃત્તિ કોને કહેવાય? તો આમાં ત્રણ તરંગો સમાન. જ્યારે એફ લેયર છે ને ટૂંકી તરંગ લંબાઈ, તો જો બે તરંગો વચ્ચેનું અંતર ઓછું છે તો આની તરંગ લંબાઈ જોવો તો ટૂંકી છે તો આમાં વધારે સમાન, તો આની આવૃત્તિ વધી ગઈ. માટે આવૃત્તિ અને એફ વડે દર્શાવાય. તરંગ લંબાઈ અને આવૃત્તિ હંમેશા વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા એફ લેયરમાંથી ટૂંકી તરંગ લંબાઈવાળા મોજા પરાવર્તિત થાય, ઈ લેયરમાંથી વધારે તરંગ લંબાઈ ધરાવતા મોજા પરાવર્તિત થાય. મતલબ કે આઈનાવરણને કેટલા ભાગમાં વિભાજિત કર્યું? તો આઈનાવરણને ફરીથી આપણે કેટલા ભાગમાં વિભાજિત કર્યું? તો કે આઈનાવરણને ફરીથી આપણે બે ભાગમાં વિભાજિત કર્યું. એકનું નામ આપ્યું ઈ લેયર અને બીજાનું નામ શું આપ્યું? તો કે એકને કીધું ઈ લેયર અને બીજા લેયરને શું કીધું? તો કે એફ લેયર કીધું. ચાલ હાલો ડન છે. આયનીકરણની પ્રક્રિયાને કારણે ધ્રુવ પ્રદેશમાં ચમકતો શું જોવા મળે? લિસોટો જોવા મળે છે, જેને ઉત્તર ધ્રુવ ઉપર મેરુજ્યોત બોરિયોલિસિસ અને દક્ષિણ ધ્રુવ ઉપર મેરુજ્યોત શું કહે છે? ઓસ્ટિયોલિસિસ કહે છે. એવું યાદ રાખવાનું, એવું યાદ રાખવાનું કે આ દક્ષિણ ધ્રુવ છે ને, દક્ષિણ ધ્રુવથી અહીંયા એક દેશ નજીક થાય. કયો દેશ નજીક થાય? તો કે ઓસ્ટ્રેલિયા દેશ નજીક થાય ને. ઓસ્ટ્રેલિયા દેશ દક્ષિણ ધ્રુવથી નજીક થાય, માટે ઓસ્ટ્રેલિયા ઉપરથી દક્ષિણ ધ્રુવ પાસે શું કહેવાય? તો કે ઓસ્ટ્રેલિયા ઉપરથી દક્ષિણ ધ્રુવ પાસે ઓસ્ટ્રોલિસિસ કહેવાય. અને જે બચ્યું ઉત્તર ધ્રુવ પાસે, ઉત્તર ધ્રુવ પાસે શું કહેવાય? મેરુજ્યોત બોરિયોલિસિસ. અહીંયા શું કહેવાય? મેરુજ્યોત ઓસ્ટ્રોલિસિસ એવું કહેવામાં આવે છે. ચાલો આટલું ડન છે, આટલું તમે સમજી શકતા હશો. તો કયા આવરણ વિશે જોયું? તો કે આપણે ઉષ્મા આવરણ વિશે જોયું. પણ સાહેબ અત્યારે જે આપણે તાપમાનનું વર્ગીકરણ જોયું ને, અહીંયા જે તાપમાનનું વર્ગીકરણ જોયું એ કોના આધારે જોયું? તો અત્યારે જે આપણે તાપમાન, અત્યારે જે વાતાવરણનું વર્ગીકરણ જોયું આપણે કોના આધારે જોયું? તો અત્યારે જે વર્ગીકરણ જોયું ને આપણે તાપમાનના આધારે વર્ગીકરણ જોયું. તાપમાનના આધારે વર્ગીકરણ. હવે આપણે વાતાવરણનું વર્ગીકરણ તો જોવું છે, પણ તાપમાનના આધારે નથી જોવું. હવે આપણે વાતાવરણનું વર્ગીકરણ કોના આધારે જોવું છે? તો કે બંધારણના આધારે જોવું છે. તો ધ્યાન રાખજો, આવો પ્રશ્ન પૂછાય કે વાતાવરણનું બંધારણના આધારે વર્ગીકરણ કઈ રીતે થાય? તો બે રીતે થાય. એકને કહેવાય હોમોસ્ફિયર બંધારણના આધારે, અને બીજાને કહેવાય હિટ્રોસ્ફિયર બંધારણના આધારે. બે બાબતોમાં વર્ગીકરણ થાય, એકને કહેવાય હોમોસ્ફિયર અને બીજાને શું કહેવાય? તો કે હિટ્રોસ્ફિયર કહેવામાં આવે છે. આ હોમો અને હિટ્રો છે ને એ બંને અંગ્રેજી શબ્દો છે. હોમો અને હિટ્રો બંને અંગ્રેજી શબ્દો. હોમોનું ગુજરાતીકરણ તો એવું થાય એક સરખું, જેમ કે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમોસેફિયન્સ. હોમોનું ગુજરાતી થાય એક સરખું, અને હિટ્રોનું ગુજરાતી થાય ને તો એવું થાય બદલાતું રહેતું. તો હું એમ કહું કે વાતાવરણમાં લગભગ 80 થી 90 કિલોમીટર સુધી વાતાવરણનું બંધારણ લગભગ કેવું રહે છે? તો કે વાતાવરણનું બંધારણ લગભગ એક સરખું રહે છે. વાતાવરણમાં કેટલા કિલોમીટર સુધી? તો કે 80 થી 90 કિલોમીટર સુધી વાતાવરણનું બંધારણ બહુ બદલાતું નથી. માટે વાતાવરણમાં 0 થી લઈને 80 થી 90 કિલોમીટર સુધીના વિસ્તારને કયું સ્ફિયર કહેવાય? તો 0 થી લઈને 80 થી 90 કિલોમીટર વચ્ચેના વિસ્તારને કયું સ્ફિયર કહેવામાં આવે? તો કે હોમોસ્ફિયર કહેવામાં આવે છે. 0 થી લઈને કેટલા કિલોમીટર વચ્ચે? તો કે 0 થી લઈને 80 થી 90 કિલોમીટર વચ્ચેના વિસ્તારને હોમોસ્ફિયર કહે છે. અને આ 90 કિલોમીટરથી ઉપર જાઓ, માની લો કે હું એવું કહું કે આ 0 કિલોમીટર, આ 80 થી 90, તો આ બધું હોમોસ્ફિયર. આ 80 થી 90ની ઉપર જાઓ તો, અને આ બાકીનું જે રહેલું છે આને શું કહેવામાં આવે? તો યાદ રાખજો આને કયું સ્ફિયર કહેવાય? તો કે આને હિટ્રોસ્ફિયર કહેવામાં આવે. એટલે 0 થી લઈને 80 થી 90 સુધી હોમોસ્ફિયર, અને આની ઉપરવાળાને શું કહેવાય? તો કે હિટ્રોસ્ફિયર. હિટ્રોસ્ફિયરની વ્યાખ્યા શું થાય? તો 0 થી લઈને 80 સુધીનું વાતાવરણનું બંધારણ લગભગ કેવું રહે છે? તો અહીંયા જાઓ તો વાતાવરણનું બંધારણ લગભગ કેવું રહે છે? એક સરખું રહે છે.
પણ જો તમે 80 થી ઉપર જાઓ તો વાતાવરણનું બંધારણ શું થઈ જાય છે? તો કે 80 થી ઉપર જાઓ તો વાતાવરણનું બંધારણ બદલાઈ જાય છે, અને બદલાતું રહેતું એને ગુજરાતીમાં શું કહેવામાં આવે? તો કે હિટ્રોસ્ફિયર કહેવામાં આવે. મતલબ 0 થી 80 સુધીના વાતાવરણનું બંધારણ સરખું રહે તો હોમોસ્ફિયર, 80 થી 90 સુધી વાતાવરણનું બદલાઈ જાય તો હિટ્રોસ્ફિયર. આનો મતલબ શું થયો? આનો મતલબ આવો થાય કે હોમોસ્ફિયરની અંદર જેટલા વાયુ આવેલા હશે ને, આ તમામ વાયુઓ એકબીજામાં મિક્સ થયેલા હશે. હોમોસ્ફિયરમાં જેટલા વાયુ આવેલા હશે, આ તમામ વાયુ એકબીજામાં ભેગા થઈ ગયેલા હશે, એકબીજામાં મિક્સ થઈ ગયેલા હશે. હિટ્રોસ્ફિયરમાં વાયુઓ મિક્સ નહીં થયા હોય. કયા સ્ફિયરમાં વાયુઓ મિક્સ નહીં થયા હોય? હિટ્રોસ્ફિયરમાં વાયુઓ એકબીજાથી કેવા પડતા હશે? તો કે અલગ પડતા હશે. માની લો કે આ હોમોસ્ફિયર છે, આ જે મેં દોર્યું હોમોસ, આ હિટ્રો છે. તો હિટ્રોમાં વાયુઓ જે છે એ સ્પષ્ટ રીતે એકબીજાથી અલગ પડતા હશે, જ્યારે હોમોસ્ફિયરમાં દરેક વાયુઓ એકબીજામાં મિક્સ થયેલા હશે. તો આ અલગ અલગ વાયુના લેયર હશે. કઈ રીતે હશે? તો પહેલા વાયુનો લેયરનું નામ શું? તો યાદ રાખજો, પરીક્ષા માટે આઈએમપી છે કે હિટ્રોસ્ફિયરમાં આવેલા વાયુઓને ક્રમ પ્રમાણે ગોઠવો. આટલું હોમો 80 સુધી, એવું માની લો ને હાલ 80 સુધી હોમો. 80 ઉપરવાળું કયું? હિટ્રો. હિટ્રોસ્ફિયરમાં વાયુ કઈ રીતે ગોઠવાયેલા હોય, આવો પ્રશ્ન પૂછાય. તો પહેલો નાઇટ્રોજન વાયુનું લેયર હોય, અહીંયા તો બધા વાયુ છે ને મિક્સ થયેલા હોય, એટલે એક ઉપર જે થાય ને એવું બધા ઉપર થાય. અને દરેક વાયુ એકબીજામાં ભરેલા છે, દરેક વાયુ એકબીજામાં શું થયેલા છે? મિક્સ થયેલા છે. પહેલા વાયુનું નાઇટ્રોજન હોય, બીજો કયો વાયુ હોય? તો બીજો ઓક્સિજન હોય. ત્રીજો વાયુનું નામ હિલિયમ, એટલે કે ત્રીજો હિલિયમ હોય. નાઇટ્રોજન, ઓક્સિજન, હિલિયમ, અને ચોથો કયો હોય? તો કે ચોથો હાઇડ્રોજન હોય. આવો પ્રશ્ન પૂછાય, હિડ્રોસ્ફિયરમાં વાયુઓની ગોઠવણી કઈ રીતે થાય? તો કે નાઇટ્રોજન, ઓક્સિજન, હિલિયમ અને હાઇડ્રોજન હલકા વાયુ ઉપર હોય. હિલિયમ અને હાઇડ્રોજન વાયુ હલકો છે, માટે ઉપર છે. તમે જો કેમેસ્ટ્રીમાં 8મા 9મા આપણે આવર્ત કોષ્ટક આવતું, આવર્ત કોષ્ટકની શરૂઆત જ હાઇડ્રોજનથી થતી, તો એનો પરમાણુ ક્રમાંક એક જ છે, માટે હરવો વાયુ છે. માટે આપણે હાઇડ્રોજન અને હિલિયમ હરવો હોવાથી હિલિયમનો ઉપયોગ આપણે ગેસના ફુગ્ગા બનાવવા માટે થાય. જે ગેસના ફુગ્ગા હોય ને એની અંદર હિલિયમ વાયુ હોય, માટે ગેસના ફુગ્ગાને હાથમાંથી છોડો ને તો આ વાયુ વજનમાં હરવો જ. માટે ગેસનો ફુગ્ગો ક્યાં જતો રહે? ઉપર જતો રહે. કાર્બન ડાયોક્સાઇડ ભરો તો એ ઉપર ન જાય, કારણ કે ભારે વાયુ છે. પણ સાહેબ હિલિયમ કરતાં હલકો હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન ગેસના ફુગ્ગામાં ન ભરાય બ્લાસ્ટ થાય ને તો માણસ જીવતો ન રહે. હાઇડ્રોજનનો સંગ્રહ કરવો એ બહુ મોટી વ્યવસ્થા છે. શ્રેષ્ઠ ઇંધન હોવા છતાં એ તકલીફ છે, કારણ કે આ હાઇડ્રોજનને ફુગ્ગામાં ભરો ને બ્લાસ્ટ થયો હોય તો તમને પણ તકલીફ પડી શકે. માટે આપણે કોને ભરીએ છીએ? ફુગ્ગામાં હિલિયમ વાયુને ભરીએ છીએ. આ રૂડન છે. તો ટૂંકમાં હિટ્રોસ્ફિયરમાં વાયુઓની ગોઠવણી કઈ રીતે થઈ હોય? આવો પ્રશ્ન પૂછાય. તો પહેલું લેયર નાઇટ્રોજનનું, એના પછીનું ઓક્સિજનનું, એના પછીનું હિલિયમનું, અને એના પછીનું કોનું હોય? એના પછીનું હાઇડ્રોજનનું હોય. પણ કયા સ્ફિયરમાં? હિટ્રોસ્ફિયરમાં 80 કિલોમીટર પછીના વિસ્તારમાં. ડન છે, આટલું રેડી છે. ચાલો હવે આપણે આ જે લખ્યું ને એ વાંચી લઈએ. સેમ વસ્તુ છે. વાતાવરણનું બંધારણના તફાવતને આધારે બે બાબતોમાં, હોમોસ્ફિયરનો હોમો એટલે આમ ગુજરાતી થાય એક સરખું રહેતું, અને હિટ્રો એટલે ગુજરાતી થાય બદલાતું. હોમો એટલે એક સરખો, ને હિટ્રોનું ગુજરાતી શું થયા? તો કે બદલાતું. પૃથ્વીની સપાટીથી આશરે 80 થી 90 કિલોમીટરની ઊંચાઈ સુધીનું વાતાવરણનું બંધારણ લગભગ કેવું રહે છે? એક સરખું રહે છે. કેટલા કિલોમીટર સુધી? 80 થી 90. માટે જેને શું કહેવામાં આવે? તો કે માટે તેને હોમોસ્ફિયર કહેવામાં આવે છે. કેટલા કિલોમીટર સુધી? 80 થી 90. હિટ્રોસ્ફિયર 80 કિલોમીટરની ઊંચાઈ બાદ વાતાવરણનું બંધારણ અલગ અલગ હોય છે, એટલે કે બદલાઈ જાય છે, જેને શું કહેવાય છે? હિટ્રોસ્ફિયર કહેવાય છે. આ આવરણોમાં 4 સ્તરોમાં વહેંચાયેલું, એટલે 4 વાયુની ગોઠવણી હોય. મેં તમને કીધું એમ, પહેલો વાયુ કયો હશે? નાઇટ્રોજન. બીજો વાયુ કયો હશે? ઓક્સિજન. હલકા વાયુ ઉપર હોય હિલિયમ, અને એના ઉપર કોણ હશે? હાઇડ્રોજન. તો નાઇટ્રોજન, ઓક્સિજન, હિલિયમ અને હાઇડ્રોજન કયા સ્ફિયરમાં ગોઠવાયેલા હશે? તો કે નાઇટ્રોજન, ઓક્સિજન, હિલિયમ અને હાઇડ્રોજન હિટ્રોસ્ફિયરમાં ગોઠવાયેલા હશે. અહીંયા નોટ કરજો, પહેલાં નાઇટ્રોજન આવશે, પછી ઓક્સિજન આવશે, પછી હિલિયમ આવશે, અને એની ઉપર કોણ આવશે? તો કે એની ઉપર હાઇડ્રોજન આવશે. ડન છે. પણ કયા સ્ફિયરની અંદર આ રીતે ગોઠવાયેલા હશે? હિટ્રોસ્ફિયરમાં આ રીતે ગોઠવાયેલા આવશે. રેડી છે. તો તાપમાનને આધારે પૂછાય તો ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, મધ્ય આવરણ અને ઉષ્મા આવરણ. પણ બંધારણને આધારે પૂછાય તો બે ભાગમાં, એક સ્ફિયરને કહેવાય હોમોસ્ફિયર અને બીજાને કહેવાય, આ બંને અંગ્રેજી નામ છે, જેનું ગુજરાતી થાય એક સરખું અને બદલાતું રહેતું. ડન છે. ચાલો હવે સાહેબ, ભૂતકાળની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો પૂછાયેલા છે, જેથી આઈડિયા આવે કે આમાંથી પ્રશ્નો પૂછાય છે કે નથી પૂછાતા? તો ચેક કરીએ કે ભૂતકાળની પરીક્ષામાં આ ટોપિકમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે. જો સિમ્પલ છે. પૃથ્વીની સપાટીથી ચડતા ક્રમે વાતાવરણના સ્તરોનો અનુક્રમે ક્રમ શું છે? તો આ તો એકદમ સિમ્પલ છે કે ભાઈ જેમ જેમ નીચેથી ઉપર જાઓ એમ વાતાવરણનો ક્રમ કયો આવતો જાય? તો સૌથી પહેલાં ક્ષોભ આવરણ હોય, પછી સમતાપ આવરણ હોય, પછી મધ્ય આવરણ હોય, ને એના પછી કયું હોય? તો કે આયના આવરણ હોય. નોટ કરજો, અહીંયા ઉષ્મા આવરણની જગ્યાએ
ઉષ્મા આવરણની જગ્યાએ અમે શું આપી દીધું હતું કે ઉષ્મા આવરણની જગ્યાએ આઈના આવરણ આપી દીધું. આ સાચું જ થાય. ક્ષોભ આવરણ પછી એક્ઝોસ્ફિયર તો ન હોય, ક્ષોભ આવરણ પછી સમતાપ સાચું, મધ્ય સાચું, પણ આ એક્ઝોસ્ફિયર છે. એક્ઝોસ્ફિયર એટલે બાહ્ય આવરણ, એની પહેલાં ઉષ્મા આવરણ, મતલબ આ ખોટું, આ ખોટું. ક્ષોભ આવરણ, સમતાપ આવરણ, આઈના આવરણ, આ ખોટું થઈ ગયું. તો સાચો જવાબ શું આવશે? તો ઓપ્શન એ સાચો જવાબ આવશે. ડન છે, રેડી, આગળ વધીએ. વિષુવવૃત્ત પર ક્ષોભ આવરણની સરાસરી ઊંચાઈ કેટલી છે? સિમ્પલ છે આ પ્રશ્ન, પરીક્ષામાં જીપીએસસીમાં પૂછાઈ ગયો છે. વિષુવવૃત્ત ઉપર ઊંચાઈ આપણે જોઈ ગયા હતા, કેટલા કિલોમીટર છે? 16 કિલોમીટર. આની જગ્યાએ કદાચ ધ્રુવો ઉપર પૂછ્યું હોત તો ધ્રુવો ઉપર 8 કિલોમીટર, આની જગ્યાએ સમશીતોષ્ણ કટિબંધમાં પૂછ્યું હોત તો 12 કિલોમીટર. ધન છે 8, 12 અને 16. શરૂઆતમાં કીધું હતું તાપમાનના વધારા સાથે ક્ષોભ આવરણની ઊંચાઈ શું થાય છે? વધે છે. આ જીપીએસસીમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન, જ્યાં તાપમાન મહત્તમ ઘટીને -90 થાય છે તેવા વાતાવરણના આવરણને શું કહે છે? ક્ષોભ આવરણમાં ઊંચાઈ જાઓ તો તાપમાન ઘટે, સમતાપ આવરણમાં વધે, મધ્ય આવરણમાં ફરીથી ઘટે, અને મધ્ય આવરણમાં છે ને તાપમાન ઘટીને -90 થઈ જાય. કયા આવરણમાં થઈ જાય? મધ્ય આવરણમાં. ફરીથી ક્ષોભ આવરણમાં શું થાય? તો કે ઘટે. પછી સમતાપ આવરણમાં વધે, પાછું મધ્ય આવરણમાં ઘટે, અને અહીંયા ઘટીને માઇનસ કેટલું થઈ જાય? 90. મતલબ કે અહીંયા સાચો જવાબ કેટલો આવશે? તો કે ઓપ્શન બી સાચો જવાબ આવશે. 11મા ધોરણની જીસીઆરટીમાં આ બેઠું સેન્ટેન્સ લખેલું છે, ત્યાંથી જીપીએસસીએ પ્રશ્ન પૂછ્યો. 11મા ધોરણની જીસીઆરટીની ચોપડીમાંથી પૂછાયેલો પ્રશ્ન છે કે મધ્ય આવરણમાં, કારણ કે એક્ઝેક્ટ આંકડો છે, મધ્ય આવરણમાં તાપમાન ઘટે એ તો આખા ગામને ખબર છે, પણ સાહેબ આ -90 આંકડો ક્યાંથી લઈ આવ્યા? આ તમને એનાલિસિસથી જ ખબર પડે કે 11મા ધોરણની જીસીઆરટીમાંથી બેઠે બેઠે ઉપાડેલો આ છે. બરાબર છે. વાતાવરણના ફૂલ વાયુ રચનામાં નીચેના પૈકી કયો વાયુ સૌથી ઓછા પ્રતિશત ધરાવે છે? આવડે ને, મેં શરૂઆતમાં કહ્યું હતું કે ભાઈ નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, નિયોન, ક્રિપ્ટોન, હિલિયમ, ઝેનોન અને હાઇડ્રોજન. તો સૌથી ઓછું પ્રમાણ કોનું હતું? હાઇડ્રોજનનું. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી. આટલું બધું મહિના પછી તમે જુઓ કે પ્રશ્ન પ્રમાણમાં આ ચેપ્ટરમાંથી સરળ પૂછાય છે. મેન્સમાં છે ને આ ચેપ્ટર પ્રમાણમાં પ્રશ્ન આને સિલેબસમાં જ નથી, માટે મેન્સમાં પ્રશ્ન નથી પૂછાતા. પણ પ્રિલિમ માટે આ ચેપ્ટર આપણી માટે કેવું છે? તો પ્રિલિમ માટે આ ચેપ્ટર આપણી માટે કેવું છે? તો કે ખૂબ જ ઉપયોગી છે. હવે જો તમે એસટીએ બનવા માંગો છો અને ગુજરાતની સૌથી અનુભવી સંસ્થા સાથે કે જેના ઘણા બધા વિદ્યાર્થીઓ, લગભગ 11,000 કરતા વિદ્યાર્થીઓ છે, એ અત્યાર સુધીમાં સરકારી નોકરી મેળવી ચૂક્યા છે, એવી સંસ્થા સાથે તમે તૈયારી કરવા માંગો છો, કારણ કે અહીંયા સમય આપણી પાસે ઓછો છે, એટલે હાલ દરરોજનું 2 કલાકના લેક્ચરથી કામ નહીં ચાલે, એટલે જરૂર પડે 4 કલાક 6 કલાક વીકેન્ડમાં શનિ રવિ પણ આપણે લેક્ચર્સનું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ. તો 300 જગ્યાઓ માટેની, જો તમે કોલેજના છેલ્લા વર્ષમાં હશો તો પણ આની માટે એપ્લાય કરી શકશો. 300 જગ્યા માટેની કોલેજ રનિંગ અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટેની નવી બેચ એ 20 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. તારીખ નોટ કરજો, 20 ઓગસ્ટ 2024થી શરૂ થઈ રહી છે. આની અંતર્ગત પ્રિલિમની પણ તૈયારી કરશું અને સાથે સાથે આપણે મુખ્ય પરીક્ષાની એટલે કે મેન્સની પણ તૈયારી કરશું, એટલે પ્રિલિમ પ્લસ મેન્સ બંનેની તૈયારી આપણે જોડે જોડે કરશું. અનુભવી ફેકલ્ટી, 14 વિષયનું માર્ગદર્શન આપવામાં આવશે, 13 પુસ્તકો, 23 પરીક્ષાલક્ષી પુસ્તકો આપવામાં આવશે, લાઇબ્રેરીની ફેસિલિટી પણ મળશે, તમને રેગ્યુલર યુનિટ ટેસ્ટ મળશે, ટોપિક વાઇઝ ટેસ્ટ મળશે, અને છેલ્લે ફૂલ મોક ટેસ્ટ, એ પણ આના અંતર્ગત મળવાપાત્ર રહેશે. બરાબર છે. અને જો તમે ઓફલાઇનમાં એડમિશન લો છો તો સાથે તમને જે રેકોર્ડેડ કોર્સ છે એ તમને ફ્રીમાં આપવામાં આવશે, એટલે અગાઉથી તમે રિવિઝન કરી શકો, અથવા તો તમે લેક્ચર પતી ગયા પછી પણ રિવિઝન કરી શકો. આ ખાલી રિવિઝન પર્પઝ માટે છે. પણ જો તમે, સમય આપણી પાસે ઓછો છે, એટલે જો તમે ઓફલાઈન આવી શકતા હોય તો એ વસ્તુ શ્રેષ્ઠ છે. કઈ જગ્યાએ આ બેચની તમને માહિતી મળશે? તો અમદાવાદ છે, ગાંધીનગર છે, લિબર્ટી કેરિયર એકેડેમીના તમારી નજીકના સેન્ટર છે ત્યાં તમને આની માહિતી મળી જશે. છતાં વધારે સંપર્ક માટે 81-82-83 અથવા 98-98-85-67-77 ઉપર તમે નંબર રિંગ કરી શકો અથવા રૂબરૂ મુલાકાત લઈ શકો. લિબર્ટી હાઉસ, સેલ્સ ઇન્ડિયા પાસે, ઇન્કમટેક્સ સર્કલ પાસે, અમદાવાદ. જો તમે ઓફલાઈન આવી શકતા હોય તો એ શ્રેષ્ઠ છે. તમારી લિમિટેશન છે કે ઓફલાઈન નથી આવી શકતા, જોબ કરીએ છીએ, અથવા તો કોઈ વર્કિંગ વુમન છે કે જે ઓફલાઈન નથી આવી શકતા, તો એની માટે એ જ અમદાવાદ ગાંધીનગરના શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા તમે ઘરે બેઠા પર મોબાઈલની અંદર લાઈવ લેક્ચર્સ મળી શકો છો. એની માટેની એક લાઈવ બેચ છે, એસટીઆઈની અધિકારી બેચ, પ્રિલિમ પ્લસ મેન્સ. આ રેકોર્ડેડ નથી, તમે જે બજારમાં જોવો છો ને ક્યાંક રેકોર્ડેડ બેચ છે કે એની અંદર પહેલેથી ફેકલ્ટીએ પોતાના કમ્ફર્ટ ઝોનમાં રેકોર્ડિંગ કરેલું હોય. આ લાઈવ બેચ, મતલબ કે આ ચેટબોક્સ હશે. જો તમને ઇનિશિયલી કોઈ સમજાતું નથી તો તમારા લાઈવ તમે ફેકલ્ટીને ક્વેશ્ચન પૂછી શકો કે આ બીજી વાર સમજાવો, આનું આમ જ કેમ આવ્યું, અને લાઈવ તમને ત્યારે ને ત્યારે જવાબ મળી શકે. માટે આ લાઈવ બેચ છે. જો તમે અમદાવાદ ગાંધીનગર નથી આવી શકતા તો આની માટે તમારે શું કરવાનું રહેશે? તો આની માટે તમારે લિબર્ટી કેરિયર એકેડેમીની એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરવાની રહેશે. 9,999 વિધાઉટ મટીરિયલ અને 12,999 વિથ મટીરિયલ્સ. એપ્લિકેશનની અંદર તમને અધિકારી નામની બેચ જોવા મળશે, એની અંદર તમે એનરોલ કરી શકો છો. બરાબર છે. આની અંતર્ગત તમને શું મળશે? તો કે 14 જેટલા વિષયો, 14 એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન, લાઈવ લેક્ચર હશે,
500+ કલાકના લેક્ચર હશે, દરરોજના 2 કલાક બની શકે કે આપણે આને 4 કલાક 6 કલાક સુધી અને વીકેન્ડમાં શનિ રવિ પર ચાલુ રાખવાની જરૂર પડે. કેમ તો કે સમયગાળો હાલ ઓછો છે. તો આપણને જાન્યુઆરીની આશા હતી, પણ ડિસેમ્બરની અંદર આની પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે. પીડીએફ મટીરિયલ મળશે, 150 કરતાં વધારે ટોપિક વાઇઝ ટેસ્ટ, પ્રિવિયસ પ્રિલિયમની મોક ટેસ્ટ મળશે, 18 મેન્સ મોક ટેસ્ટ મળશે, વીકલી કરંટ અફેર્સ મળશે, મેન્સ આન્સર રાઇટિંગના સેશન, વીકલી ટેસ્ટ, જીસીઆરટી કરંટ અફેર્સ, ઇન્ટરવ્યૂના ગાઈડન્સ, મોક ઇન્ટરવ્યૂ. અને વેલિડિટી કેટલા વર્ષની રહેશે? તો કે 2 વર્ષની વેલિડિટી રહેશે. ટૂંકમાં એસટીએ બનવા માટે હવે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. બંને ઓપ્શન આપણી પાસે છે. તમારે ઓફલાઈન આવી શકો છો તો એ શ્રેષ્ઠ છે, પણ ઓફલાઈન નથી આવી શકતા તો તમે એ જ ફેકલ્ટી પાસેથી ભરવા માટે લિબર્ટી કેરિયર એકેડેમીની એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી શકો છો. અને 300 જગ્યામાંથી 1 જગ્યા એ તમારા નામે સુનિશ્ચિત કરી શકો છો.